નમસ્કાર, ગુડ ઇવનિંગ, શુભ સંધ્યા. મારા વાલા વન રક્ષક ના સિંહ અને સિંહણો 24/7 ગુજરાત ના ડિજિટલ યુટ્યુબ ચેનલ ના પ્લેટફોર્મ પર ફાલ્ગુન વાઘેલા તમારા સૌનું સ્વાગત કરું છું. સાહેબ, ફરી એકવાર મળ્યા છીએ. આજે તમને મેં અગાઉથી કહી જ રાખ્યું હતું કે આજે આપણે મળવાનું છે, અને મળવાનું છે એક બહુ જ સુંદર અવસર ઉપર. મને ખ્યાલ છે કે તમારા બધાના દિલમાં એક પ્રશ્ન છે કે સાહેબ, પરીક્ષા ક્યારે આવવાની છે, પરીક્ષા ક્યારે આવવાની છે. અને આ સવાલના લીધે ઘણા બધાએ તો વાંચવાનું પણ છોડી દીધું છે. પણ સાહેબ, મેં તમને એક દ્રષ્ટાંત આપ્યું હતું કે અમૂર ફાલ્કન વિશ્વનું સૌથી નાનું બાજ નથી, પણ નાના બાજમાંનું એક છે. વિશ્વનું સૌથી નાનું બાજ અમેરિકા ખંડમાં છે, પણ આ નાનું બાજ જે છે એ વર્ષના 40,000 કિલોમીટર એ દોડે છે સાહેબ, ઉડે છે. એક માઇગ્રેટરી બર્ડ્સ છે, ભારતના મણિપુર અને નાગાલેન્ડ ઉપર હોલ્ટ પણ કરે છે. તે અમૂર બેઝિન આવ્યું છે, ક્યાં? ચીન અને રશિયામાં અમૂર નામની નદીનું આખું બેઝિન આવેલું છે. ત્યાંથી તે ટોળામાં ઉડે છે, આપણે ત્યાં રોકાય છે અને આફ્રિકા જાય છે. આફ્રિકાથી પાછું જાય છે એ જ વર્ષની અંદર 40,000 કિલોમીટરનો એણે એના જીવનનો હિસ્સો બનાવી રાખ્યો છે. તો સાહેબ, આપણે શું કરવું છે? આપણે ફોરેસ્ટ ગાર્ડ બનવું છે, ખાલી ફોરેસ્ટ ગાર્ડ બનવીને જ જીવનને પૂરું કરવાનું છે, કે આગળ ફોરેસ્ટર બનવું છે, કે આગળ આપણે જે વાત કરવામાં આવે કે એની અંદર જે RFO બનવું છે, SCF બનવું છે, કે આગળ ડિપાર્ટમેન્ટલ એક્ઝામ પણ આપવી છે? તો વનોની માહિતી આપણી પાસે હોવી જોઈએ, જ્ઞાન હોવું જોઈએ, ફક્ત પરીક્ષા પાસ કરવા માટે નહીં. અને એના માટે ગુજરાત વન વિભાગે આપણને બેસ્ટ આ બધી બુક્સ આપી છે સાહેબ, બરાબર છે. આ બુક્સનો આજ આપણે એક નવો જ કન્સેપ્ટ લઈને આવ્યા છીએ. આખી આખી બુક પ્રશ્નોત્તરી સ્વરૂપે તમને કરાવી દેવાની છે, બરાબર છે. પાર્ટ 1, 2, 3 મેક્સિમમ 3 પાર્ટમાં આખી બુક આવી જશે. અને બુક તમે મારી પાસે ભણશો એટલે તમે એમ કહેશો કે સાહેબ, હવે મારે આ બુક ભણવાની જરૂર નથી, કારણ કે આ બુક જેમ આપેલી છે પણ સરળતાથી હજી વધુ સારી રીતે એને ભણવા માટે મેં એને કન્વર્ટ કરી છે. કઈ રીતે? તો સાહેબ, થોડુંક મારું પણ નોલેજ છે એની અંદર, બરાબર છે. છેલ્લા આપણે વાત કરી કે 2022 થી આપણે આ કરી રહ્યા છીએ, એમાં તો આ બધા જ સાથે આપણે એને નવો એક ઓપ આપ્યો છે, બરાબર છે. શેર કરી દો ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે એક જ અપેક્ષા છે, આખું ફ્રીમાં આપું છું તમને, આખી આખી બુક ફ્રીમાં ભણાવવાનું છું. અને એક નહીં, આગળની અનેક બુક આવશે, ગુજરાતના વન વિભાગની લગભગ બધી જ બુક તમને હું કરાવીશ. આને તમે શેર કરી દો બસ, બરાબર છે. ચલો આગળ વાત કરવામાં આવે તો આ ગુજરાતના સસ્તન વન્ય જીવો, બરાબર, ગુજરાતની અંદર સસ્તન વન્ય જીવો. ભાઈ, સ્વાગત છે તમારા બધાનું આજે, બરાબર છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે, નવા છે આજે આવ્યા. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, બરાબર છે. અને વાત કરવામાં આવે તો સાહેબ, બધા પાસે છે? સરવૈયા ગૌરાંગભાઈ કહે છે કે આ બુક મારી પાસે છે. અરે, બધા પાસે છે, ગુજરાતના વન વિભાગમાં ઓલરેડી આ ઉપલબ્ધ છે, અવેલેબલ છે, બરાબર. કોઈને કોઈના આઈડીમાં જવાની જરૂર નથી, બરાબર છે. બિચારા મારા ઘણા બહેનો છે અહીંયા, કોઈને કોઈના આઈડીમાં જવાની જરૂર નથી, આ બુક ઇઝીલી અવેલેબલ છે. પણ સાહેબ, એની અંદર જે વાંચેલા લખેલા ફકરાઓ છે અને એને થોડું રસપ્રદ બનાવવાનો પ્રયત્ન કર્યો છે મેં, બરાબર છે. ચલો, ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. તો આગળ વધીએ તો સાહેબ, આ પાર્ટ 1 છે, વધુમાં વધુ 3 પાર્ટ આવશે, પણ બહુ મજા આવવાની છે ભણવાની, બરાબર છે. ચલો, આપણી એપ્લિકેશન ખાસ ડાઉનલોડ કરી લેજો, કારણ કે તમને અહીંયા શું મળે છે સાહેબ? કોર્સ તો મળે છે, પણ કોર્સના પૈસા જ. હવે કોર્સ નથી લેવો તો ડેઈલી કરંટ અફેર્સ, નવી નવી જોબ વિશેની માહિતી, ડેઈલી ક્વિઝ, ફ્રી PDF આ બધું મળે છે. અહીંયા મારી કોમ્યુનિટી છે, મારી એટલે આપણી કોમ્યુનિટી છે સાહેબ. આપણા 800થી વધુ સ્ટુડન્ટ જોડાયેલા છે ફાલ્ગુન વાઘેલા સરના ગ્રુપમાં. તો સાહેબ, એપ્લિકેશનમાં ગ્રુપ છે, મારી PDF જ જોતી હોય તો મારું ગ્રુપ ત્યાં શું કરી શકો છો? ફોલો કરી શકો છો. બતાવું કઈ રીતે, બરાબર. યુટ્યુબમાં સવારે 8 વાગે હું ડેઈલી કરંટ અફેર્સ લઈને આવું છું, અને રાત્રે 8 વાગે આપણું આવું કઈક સ્પેશિયલ હોય છે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો તો નોટિફિકેશન આવી જાય. બીજું કે સાહેબ, આપણી આ 24/7 એપ ડાઉનલોડ કરવા માટે આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જ લિંક છે, એ લિંકમાં લોગિન કરો. લોગિન કર્યા બાદ પૂછશે કઈ એક્ઝામની તૈયારી કરો છો, જુદા જુદા ઓપ્શન આવશે. UPSC SSC માં સ્ટેટ હોય એમાં ગુજરાતમાં જાઓ, એટલે ગુજરાતમાં તમને જો આવું બતાવે, બરાબર છે, આ કોમ્યુનિટી બતાવે. અહીંયા જો કોર્સ ખરીદવો હોય તો સ્ટોર બતાવે, પણ અહીંયા કોમ્યુનિટી બતાવે. આ કોમ્યુનિટીમાં તમે જાઓ તો આ ગ્રુપમાં તમને મારો ફોટો બતાવશે, અને ત્યાં તમે જે છે આ ફોલો કરીને જુઓ. આ નોબેલ પ્રાઇઝની આખે આખી PDF ફ્રીમાં, બરાબર છે. આ નવેમ્બરથી બધા જ ડેઈલી કરંટ અફેર્સની PDF ફ્રીમાં મળે છે, તો કરી શકો છો. આજે શું ભણવાનું છે? ગુજરાતના સસ્ત વન્ય જીવોનું પુસ્તક, વન વિભાગ ગુજરાત રાજ્ય, બરાબર છે. કોઈ એમ કે સાહેબ ભણાવે છે બુક મારી પાસે છે, સાહેબ અવેલેબલ જ છે, જોતી હોય તો હું તમને બતાવું ક્યાંથી ડાઉનલોડ કરવાની. તો પણ આ પુસ્તકને વધુ રસપ્રદ રીતે ભણવાનું છે ભાઈ,
બરાબર છે, લાઈક કરી દો બધા, શેર કરી દો બીજા આપણા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે, બરાબર છે. ચલો તો ગુજરાતના સસ્તન વન્ય જીવો, બરાબર છે. હવે સાહેબ વન્ય જીવોની વાત કરવામાં આવે તો ભારતમાં વિશ્વમાં કેટલા બધા જીવો જંતુઓ છે, પણ એની અંદર સ્પેશિયલ વાત કરવામાં આવે વન્ય જીવોની, એમાં સસ્તન, બરાબર છે, આ જે છે એ આપણા પરિસર તંત્રની અંદર મુખ્ય ભૂમિકા ભજવે છે. તમને ખબર છે કે છે આ સિંહ, વાઘ, દીપડો આ બધા જે છે સૌથી ઉપરના ગણમાં આવે, એમનો કોઈ શિકાર ન કરી શકે, એ જ બધાનો શિકાર કરે. અને 60 લાખ વૃક્ષો સામે એક સિંહ હોય, સોરી 60 લાખ વૃક્ષો સામે 3 સિંહ હોય, બરાબર, ઉત્પાદનો સામે. તો આનું મહત્વ, સસ્તન પ્રાણીનું મહત્વ, આપણે આની અંદર એક ખાસ સસ્તન પ્રાણીઓ ભણી રહ્યા છે, બરાબર છે. વહેલ પણ સસ્તનમાં આવે છે, જોઈએ આપણે, ડુગોમ પણ સસ્તનમાં આવે છે, બધું આવશે, બરાબર. ચલો તો આની અંદર વાત કરીએ તો આ 2009 આપણે બહાર પાડી હતી અને એની અંદર સરસ મજાનું અપડેશન કર્યું છે, અપડેટ કર્યું છે 2012, 13, 16, 18, 19 અને છેલ્લે 21, બરાબર. નાયબ વન સંરક્ષક આપણા, એમણે પ્રકાશક છે અને આ રોહિત સીપી ભાઈ વાઘેલા જે છે એમણે કમ્પ્યુટર કમ્પોઝ કરેલું છે. આભાર ભાઈ આ બધાનો, આવી સરસ બુક બનાવવા માટે, બરાબર. અહીંયા ગુજરાતનો મેપ છે કે તમને નેશનલ પાર્ક અને સેન્ચ્યુરી ક્યાં ક્યાં દેખાય છે, ગુજરાતમાં ક્યાં ક્યાં નેશનલ પાર્ક અને સેન્ચ્યુરી દેખાય છે, બરાબર છે. તો આ બધા પ્રાણીઓ તમને ક્યાંક ને ક્યાંક દેખાશે. કચ્છની અંદર નારાયણ સરોવર સેન્ચ્યુરી છે, કચ્છ બસ્ટાડ સેન્ચ્યુરી છે. બસ્ટાડ એટલે શું? તો સાહેબ આપણું જે ઘોરાડ કહીએ છીએ એ, બરાબર છે, ગ્રેટ ઇન્ડિયન બસ્ટાડ ગીબ. એના બાદ આ નારાયણ સરોવર છે, એના બાદ તમે અહીંયા જો કચ્છ ડેઝર્ટ વાઇલ્ડ લાઈફ સફારી છે, બરાબર છે, સેન્ચ્યુરી છે, આ ત્રણ ત્યાં આવેલા છે. એના બાદ જામનગરની અંદર મરીન સેન્ચ્યુરી છે, ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી છે, મરીન નેશનલ પાર્ક છે. નીચે આવો તો પોરબંદરમાં ગાગા અભયારણ્ય છે, બરડા અભયારણ્ય છે, પોરબંદર બર્ડ સેન્ચ્યુરી છે. આ બાજુ સાહેબ ગીર જુનાગઢ આવે જાવ તો ગીર નેશનલ પાર્ક, ગીર વાઇલ્ડ લાઈફ, પાણિયા અમરેલીમાં છે, મિતિયાળા છે, હિંગોળગઢ રાજકોટમાં છે, મોરબીમાં રામપરા છે, બરાબર છે. અહીંયા જો ઘુડખર છે પાછું કચ્છમાં, ઉપર જાવ ઉત્તર ગુજરાતમાં તો જેસોર રીછ અભયારણ્ય, બાલારામ રીછ અભયારણ્ય, થોળ મહેસાણામાં આ શું છે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે, આપણા અમદાવાદ પાસે નળ સરોવર છે, રતન મહાલ આવી જાય છે આપણું ક્યાં, દક્ષિણ ગુજરાતમાં જાંબુઘોડા, દક્ષિણ ગુજરાતમાં સુલપાણેશ્વર, દક્ષિણ ગુજરાતમાં પૂર્ણા, દક્ષિણ ગુજરાત ડાંગમાં, અને વાસંદા નવસારી વાસંદા પાસે નેશનલ પાર્ક છે. આ બધામાં એટલા બધા સસ્તન પ્રાણીઓ છે કે હું તમને સવાલ પણ પૂછવાનો છું, વિશ્વમાં કેટલા સસ્તન પ્રાણીઓ છે, કુલ કેટલી પ્રજાતિઓ છે, એમાં કેટલા સસ્તન, ભારતમાં કેટલા સસ્તન, ભારતમાંથી ગુજરાતમાં કેટલા સસ્તન, આવી બધી જ માહિતી આની અંદર આપી છે, બહુ મજા આવવાની છે. ચલો પહેલો પ્રશ્ન, એફ એફ સેરકોપિથેસેડિયા, બરાબર છે, આ નામ ભૂલી જાઓ, પણ આમાં જે આ એફ લખ્યું છે એનો મતલબ શું થાય, એફ નો મતલબ શું થાય? આ સાહેબ હાવ એટલે હાવ કોમન સવાલ છે, આ જીસીઆરટી માં આવે છે અને આ તમને ખબર હોવી જોઈએ, આ તમને ખબર હોવી જોઈએ. જો તમે વનરક્ષકની તૈયારી કરો છો તો સાહેબ આપણે છીએ તો આપણું શું હોય, એક ગોત્ર હોય એટલે કે કુળ હોય, બરાબર છે, ફેમિલી હોય, બરાબર છે, ઓર્ડર એટલે કે એની અંદર જે ધીમે ધીમે કુળ આવે, ગૌત્ર આવે, ફેમિલી આવે, અને પછી આપણે સદસ્ય તરીકે આવે, આપણે સદસ્ય છીએ, આપણું કુટુંબ છે 5 થી 6 જણાનું, પછી આપણા બાપા દાદા બધા આવે, ભાઈ એમનું કુટુંબ મોટું થતું જાય અને ધીમે ધીમે આખું ગામ આપણું સભ્ય જ ગણાય, અને પછી આપણે માણસ તરીકે તો બધામાં આવીએ. તો એવી રીતે અહીંયા પૂછ્યું છે કે આમાં એફ શું સૂચવે છે, વર્ગ, સમુદાય, ગોત્ર કે કુળ, આ પૂછાશે, બરાબર છે. અહીંયા તમારો જવાબ આવશે કુળ એટલે કે ફેમિલી, કુળ એટલે કે ફેમિલી. તો અહીંયા જોઈ લો, સૌથી પહેલા વર્ગીકરણ કઈ રીતે થાય પ્રાણીનું આ સમજવું બહુ જરૂરી છે. અહીંયા સૃષ્ટિ એટલે કે આખી કિંગડમ એક જ છે, એમાં જો તમે પ્રાણીને વિભાજિત કરો છો તો પ્રાણીને તમે સમુદાય ફાઇલમ કહેશો, અને જો વનસ્પતિને કરો છો તો એને તમે વિભાગ એટલે કે ડિવિઝન કહેશો, બરાબર છે. આગળ આપણે વાત કરીએ તો આ સમુદાય કે વિભાગની અંદર ધીમે ધીમે એક આવે વર્ગ, ક્લાસ આવે, બરાબર છે, એના બાદ આવે ગોત્ર એટલે કે ઓર્ડર, એના બાદ આવે કુળ એટલે કે ફેમિલી, એના બાદ આવે જીનસ એટલે કે પ્રજાતિ, અને પછી આવે જાતિ એટલે કે સ્પીસીઝ, એના પછી આવે જાતિ એટલે કે સ્પીસીઝ. તો સાહેબ આ 7 વસ્તુ જિંદગીમાં ભૂલવાની નહીં, આગળ તમારે યુપીએસસી સુધીની તૈયારી કરવાની જો તૈયારી હોય તોય આ તમારે કામમાં એટલી જ આવવાની છે. તો સૃષ્ટિ, કિંગડમ, એને નીચે સમુદાય આવે જો પ્રાણીઓ હોય તો, જો એની અંદર વૃક્ષ હોય તો વિભાગ આવે, વર્ગ, ક્લાસ, ગોત્ર, કુળ, પ્રજાતિ, જાતિ. હવે આપણે આની અંદર શું ભણવાના છીએ એની હું વાત કરી દઉં. આની અંદર ક્યાંક ઓ લખેલું આવશે અનુક્રમણિકામાં, ઓ એટલે ઓર્ડર,
तो आ क्या गोत्र एना बाद एफ एटले फेमिली पछी जीनस आवशे ने जाति आवशे आपणे आटला सुधी नुं बधुं मस्त माहिती आपी छे आ बुक मां गोत्र थी लईने बधी मस्त माहिती आपी छे बराबर छे चलो प्रीमेट्स मां कोण आवशे प्राइमेट्स मां साहेब आ समझवुं पाछुं वधारे जरूरी छे शुं काम एनी वात करूं के ज्यारे आपणे कोनामांथी आव्या छे आपणे जे छे कोना जे कहेવામાં આપણા પૂર્વજો કોણ હતા તો વાનર બિલાડ શ્વાન કે વિસર્પી આ પ્રકારની પ્રજાતિઓ છે આ પ્રકારની પ્રજાતિઓ છે બરાબર છે તો સાહેબ પ્રીમેટ્સ માં કોણ આવશે વાનર આવશે વાનરની જેટલી પણ પ્રજાતિઓ એ માકડા લઈ લ્યો લંગૂર લઈ લ્યો ચિમ્પાન્ઝી લઈ લ્યો આ બધા પ્રીમેટ્સ પ્રી એટલે આ શબ્દ જ કંઈક સૂચવે છે પ્રીએમ એટલે બહુ પહેલાનું બરાબર છે પ્રીમેટ્સ અથવા પ્રાઇમેટ એટલે બહુ પહેલાનું તો આમને જે છે ને ઓલ્ડ વર્લ્ડ ના બધા કહેવામાં આવે છે જૂના વિશ્વના બરાબર છે તો આ વાનર છે એને પ્રીમેટ્સ કહેવામાં આવશે પ્રીમેટ્સ માં એક જ પ્રજાતિ આવશે યાદ રાખજો એ છે વાનર બરાબર પ્રાઇમેટ્સ માં એક જ પ્રજાતિ આવશે વાનર મનુષ્યના બરાબર છે એના બાદ છે ઓ કાર્નિવરોમાં કોણ નહીં આવે ઓ કાર્નિવરોમાં કોણ નહીં આવે ફેલિડિયા પ્રજાતિ કેનેડિયા પ્રજાતિ સર્વેડિયા પ્રજાતિ કે હાઇનેડિયા પ્રજાતિ હવે સાહેબ આ શું છે આપણે બે તો ખાસ ભણવાના છે બિલાડ કુળ અને શ્વાન કુળ આની અંદર જેટલી પ્રજાતિ આવે છે એના વિશે ડીપમાં માહિતી લેવાની અને એના બાદ એક બીજું ઇમ્પોર્ટન્ટ આવે હરણનું કુળ બરાબર છે આના સિવાય બીજાની ઉપર છલી માહિતી લેવા કારણ કે એટલું બધું પૂછાતું નથી નોળિયા વિશે એટલું બધું પૂછાતું નથી પણ બિલાડી વિશે એના બાદ શ્વાન વિશે બહુ પૂછાય છે તો અહીંયા વાત જોઈએ કે ઓ કાર્નિવરમાં કોણ નહીં આવે તો સેરવિડિયા નહીં આવે સર જવાબ આવશે સી સુકામ તો સાહેબ ફેલિડિયા કુળને શું કહેવાય બિલાડ કુળ બરાબર છે હજી સાહેબ તમારી આંખો પહોળી થશે આ બધામાં કારણ કે તમને એમ લાગતું હોય કે બિલાડ કુળમાં ફક્ત આટલી જ બિલાડીઓ આવે તો નહીં ઘણી બધી આવશે ફેલિડિયા એટલે બિલાડ કેનેડિયા એટલે કે શ્વાન આ હાઇનેડિયા છે તો હાઇના હાઇના કોને કહેવાય તો આપણું જે જડબા વાળું ખતરનાક પ્રાણી જરાક છે બરાબર છે આ હાઇનેડિયા તો કાર્નિવર કોને કહેવાય કાર્નિવર એટલે કે જે શિકાર કરે એટલે કે માંસાહારી થાય જે માંસાહાર કરે જે માંસ આરોગે એને કાર્નિવર્સ કહેવામાં આવે આ સેરવિડિયા છે એ હરણ કુળમાં આવે સેરવિડિયા હરણ કુળમાં આવશે તો એ તમારું કાર્નિવરમાં કોઈ દિવસ નો આવે ક્લિયર છે આ વસ્તુ ચલો તો આ થઈ ગયું એમનું ગોત્ર એટલે કે ઓર્ડર આ ઓર્ડર છે સૌથી ઉપર ઓર્ડર આવે ફેમિલી આવે એના બાદ તમારી જીનસ આવે સ્પીસીઝ અને પછી એની સ્પીસીઝ આવે બરાબર છે ચલો ઓ આર્ટિયોડેક્ટલામાં કોણ નહીં આવે ઓ આર્ટિયોડેક્ટલામાં કોણ નહીં આવે બરાબર છે ચલો પેપર ઇંગ્લિશમાં ન આવે વિષ્ણુભાઈ પણ પૂછાઈ શકે આનું ગુજરાતી કરીને પૂછાઈ શકે કારણ કે આ બધા એક ઓર્ડરમાં આવે ઓર્ડર એટલે કે ગોત્રમાં આવે એના નીચે ફેમિલી એટલે કે કુળ આવે એના નીચે જે મેં વાત કરી એમ સ્પીસીઝ આવે જીનસ આવે પછી સ્પીસીઝ આવે બરોબર છે તો શિયાળ ચિત્તલ સાબર કે ઝીંકારા તો તમારો જવાબ આવશે શિયાળ બરાબર છે કારણ કે આ આર્ટિયોડેક્ટેલા છે એ બધા શું છે એક પ્રકારના તમે જોઈ શકો છો કે આ હરણના કુળના છે હરણમાં બે પ્રકાર પડે છે પણ આ બધા એક જ ઓર્ડરમાં આવે હરણના હું બે પ્રકાર બતાવીશ પણ બધા આવશે એક જ ઓર્ડરમાં એના બાદ છે ઓ ઇન્સેક્ટિવોરા અમુક તમે પ્રશ્ન જુઓ તો તમને આવડી જાય ઇન્સેક્ટિવોરા આ ઇન્સેક્ટિવોરામાં કોણ આવશે કીડી ખાવ શેડો શાહુડી શેઢાળી કે સસલું અહીંયા તમને ખબર પડશે આપણા લેક્ચરમાં કે સાહેબ આ શેડો અને શાહુડી બે અલગ આવે શેડોનું કુટુંબ અલગ છે અને શાહુડીનું કુટુંબ અલગ છે હમણાં તમિલનાડુમાં એક શાહુડીએ બરાબર છે શું કરી નાખ્યું વાઘને મારી નાખ્યો એના ક્લીવ્સ એટલે કે જે કહેવામાં આવે કે એના જે તીક્ષ્ણ અણીદાર જે એના કાંટા છે એના વડે તો આ શાહુડી જેને શેઢાળી કયો એ અલગ અને આ શેડો એ અલગ આવે તો સાહેબ ઇન્સેક્ટિવોરામાં કોણ નહીં આવે શેડો નહીં આવે બરાબર છે તો આ એક વસ્તુ છે બરાબર છે અહીંયા આ જવાબ ખોટો છે જવાબ આવશે એ કીડી ખાવ કારણ કે કીડી જે છે ઇન્સેક્ટ જંતુમાં એને એવી રીતે નથી લેવામાં આવતી આ સસલું છે શેડો છે સાવરી છે આ બધા એની અંદર આવે છે જોઈએ એના બાદ છે સેરસો પીઠેડિયા કોની પ્રજાતિ છે આ ફેમિલી કોનું છે બરાબર છે આ પ્રથમ ફેમિલી આવશે હવે જે આપણે ભણવાના છીએ એમાં પહેલું ફેમિલી છે આ સેરસો પીઠેડિયા બરાબર છે એ તમારું આવશે કપી કપી એટલે કે વાનરનું બરાબર છે વાનરનું તો આ હવે આ તમારું થોડુંક સ્ટાર્ટિંગ છે ભલે જવાબ ન આવડ્યા પણ અનુક્રમણિકા જોશો એટલે તમને બધું સમજાઈ જાય
બરાબર છે. એફ સેરસો પેથેડિયા છે, કપી નું છે, વાનર નું છે. એફ ફેલેડિયા હમણાં જ મેં જણાવ્યું, બરાબર છે. ત્રણ કોડ બહુ મહત્વના છે, બિલાડ, શ્વાન અને હરણ કોડ. અને એમાંથી શું સાહેબ, આ એફ ફેલેડિયા આપણું જોરદાર જ છે. આના વિશે તમારામાંથી પ્રશ્ન હશે હશે ને હશે. એફ ફેલેડિયા બિલાડ કોડ ને કહેવામાં આવે, બરાબર છે. બિલાડ, બિલાડી નહીં, બરાબર છે, બિલાડ. ચલો આગળ વધીએ. એના બાદ શિયાળ કયા કુળમાં આવશે? ચલો શિયાળ કયા કુળમાં આવશે? આ એફ ફેલેડિયા એટલે કે બિલાડ, એના બાદ એફ કેનેડિયા એટલે કે શ્વાન, એના બાદ આ એફ મુસ્ટેલેડિયા અને હાઇનેડિયા. હાઇનેડિયા એટલે કે હાઇના, હાઇના એટલે પટ્ટાવાળી વરુ અથવા ઝરક કહીએ આપણે, બરાબર છે ને. ચલો તો આ મુસ્ટેલેડિયા એટલે શું? તો તમારી જવાબ આવશે અહીંયા કેનેડિયામાં આવશે. શિયાળ શેમાં આવશે? શિયાળ તમારું શ્વાન કુળમાં આવશે. શિયાળ તમારું શ્વાન કુળમાં આવશે અને શ્વાન કુળને એફ કેનેડિયા કહેવામાં આવશે. બીજી મહત્વની વાત, આ મુસ્ટેલેડિયા એટલે શું? નોળિયા, બરાબર છે, નોળિયા. ચલો આગળ વધીએ. નવમું, એફ હાઇનેડિયામાં એકમાત્ર કયું પ્રાણી આવશે? એફ હાઇનેડિયામાં આવું તમને પૂછે ફેમિલીની અંદર, બરાબર છે. ફેમિલીની અંદર આ હાઇનેડિયામાં એકમાત્ર કયું છે? તો સાહેબ આ એફ હાઇનેડિયાનું એકમાત્ર જીવંત સભ્ય એટલે જરખ, જેનું જડબું ખતરનાક હોય. આફ્રિકાના લોકો, બરાબર છે, એક તો રહે કુદરતી સાથે અને એ ખૂંખાર જ હોય, એ જરખ લઈને ફરતા જોવા મળે તમને બજારમાં. એ જરખનું મોઢું એકદમ લોખંડની જાળીથી બાંધી દીધેલું હોય, બરાબર છે. અને આ જરખ જે છે એ લઈને ફરતા હોય, પટ્ટાવાળી હાઈના હોય આ, બરાબર છે. એક વખત જેને બચકું ભરે ત્યાંથી એકલું એ લઈને જ નીકળે, બરાબર. તો આ એફ હાઇનેડિયાનું એકમાત્ર છે. એના બાદ છે એફ મેનેડિયામાં એકમાત્ર કયું પ્રાણી આવશે? એફ મેનેડિયામાં, બરાબર છે, એફ મેનેડિયામાં. તો કીડી ખાવ, શાહુડી, શેઢાળી, શેડો કે રણસસલ? તો તમારો જવાબ આવે કીડી ખાવ. કીડી ખાવમાં એકમાત્ર પ્રજાતિ એફ મેનેડિયામાં આવશે, બરાબર છે. ચલો એના બાદ છે એફ એક્વેડિયા. એફ એક્વેડિયા ફેમિલી છે એક્વેડિયામાં, એમાં એકમાત્ર કયું પ્રાણી આવશે? હાથી, ખુડકર, ડુગોંગ કે ચામાચીડિયું? હાથી, ખુડકર, ડુગોંગ કે ચામાચીડિયું? તો તમારો જવાબ આવે એફ એક્વેડિયામાં આવશે ઘુડખર. અને એફ એક્વેડિયા એટલે યાદ રાખવાનું છે અશ્વ, એક્વેડિયા અશ્વ, બરાબર છે. આ અશ્વની પ્રજાતિમાં ઘુડખર આવશે. ઘુડખર તમારું એક્વેડિયા ફેમિલીમાં આવશે, ક્લિયર છે. ચલો હવે ક્યુ પ્રોબોસાઇડમાં કયું પ્રાણી આવશે? ઓ સોરી, ઓ ઓર્ડરમાં, ઓ પ્રોબોસાઇડમાં કયું પ્રાણી આવશે? હાથી, અશ્વ, ડુગોંગ કે ચામાચીડિયું? બરાબર છે સાહેબ. 2022 થી 2023 સુધી અનેક પ્રશ્નો તમે જોયા હશે, પણ હવે તમને કંઈક નવું આપવામાં, બરાબર છે, તમે બધા ચિંતાતુર થઈ ગયા છો. એટલે આપણે થોડુંક તમારામાં જે જુસ્સો પૂરવા માટે આ કરી રહ્યા છીએ, બરાબર છે, કે થોડુંક વધારે નોલેજ. ભલે જવાબ ખોટા પડે, પણ સાહેબ તમારા માટે એક્સ્ટ્રા નોલેજ છે. તમે જ્યારે આ વસ્તુ લઈને જશો તો આરએફઓ કક્ષાના વ્યક્તિ પણ તમારાથી અભિભૂત થવાના છે. શું થવાના છે? અભિભૂત થવાના છે કે ના ભાઈ જોરદાર, બરાબર છે, અમને પર્યાવરણનું જ્ઞાન જોરદાર છે. તો ઓ પ્રોબોસાઇડમાં હાથી આવશે, બરાબર છે. હવે તમારી આ અઘરી પરીક્ષા પૂર્ણ થઈ, અહીંયા અઘરી પરીક્ષા પૂર્ણ થઈ. હવે જોયો, હવે આપણે જોવાનું છે કે આ શું છે. આ ફેમિલીનું નામ છે, જો આ જે એફ લખેલું છે એ બધે ફેમિલીનું નામ છે. દેખાય છે બધાને? બરાબર છે, આ દેખાય છે. આમાં ઓ પ્રિમેટ્સ લખ્યું છે, તો આ ઓ જે છે એ શું છે? આપણું ગોત્ર, બરાબર છે, ઓર્ડર. અહીંયા જો આ એફ, આ સેરસો પેસેડિયા છે, એનો મતલબ થાય કપી એટલે કે વાનર. અહીંયા ત્રણ વાનર ભણવાના છે આપણે. એક છે હનુમાન વાનર, માકડું છે રિસસ મકાક અને બોનેટ મકાક, બરાબર છે. સાહેબ અહીંયા પણ વધારે મજા આવવાની છે. લંગૂર અલગ અને વાનર અલગ, બરાબર છે. વાનર તમે, સોરી, લંગૂર એટલે જે છે વાનર જ થાય, બરાબર છે. લંગૂર એટલે વાનર જ થાય. લંગૂર વર્સિસ માકડું, લંગૂર વર્સિસ માકડું. તમે જેને માકડું કયો એ અલગ હોય અને લંગૂર અલગ હોય, બરાબર છે. અમુક અમુક જે છે ને તમને વાંદરા જોઈને બહુ મજા આવે, કારણ કે એ તમારી સાથે પ્રિય વ્યવહાર કરે. અને અમુક અમુક નાનકડા વાંદરા જોઈને કોકને એમ લાગે કે સાહેબ ઓલા આપણે મોટા વાંદરા રમાડ્યા છે, બરાબર છે. આપણે ત્યાં વાંદરા છે ને એ હનુમાન વાનર છે. આ હનુમાન વાનર આપણે ત્યાં સૌથી વધારે, 2005 માં વસ્તી ગણતરી થઈ લાખ કરતા વધારે હતા, અત્યારે તો બહુ બધા છે.
तो आपणे जे आ घरे जे आवे छे एने हनुमान वानर कहीए छे, एमनी घणी बधी विशेषताओ पण छे। आ वानर ने लंगूर कहेवाय, पण साहेब तमे पछी पाछा आबू अंबाजी जाओ एटले नाना नाना माकड़ा मळे अमुक बराबर, अने ए बाजू आ माकड़ू होय ए रिसस मकाक के बोनेट मकाक होय, अमुक ने एम थाय के साहेब आनी हारे रमाय, पण ए लाफो मार दे हमे, कारण के नानू छे पण साहेब ई खतरनाक छे। तो साहेब आ जोरदार आपणे आनी अंदर डिफरेंस भणवाना छे। बीजू साहेब एफ फेलेडिया, फेलेडिया एटले के बिलाड़ बराबर छे। आ बिलाड़ कुड़नी अंदर आपणे शुं जोवाना छे, एशियाटिक लायन एटले के सिंह, एना बाद आवे साहेब वाघ टाइगर, चित्तो दीपड़ो हेणोत्रो रण बिलाड़ी। शुं साहेब केटलुं आगळ जावानुं, वधुमां वधु तो आपणी मोटा मोटी बिलाड़ीओ हात ज छे अत्यार सुधी। आपणे शुं भण्या के साहेब हात ज छे मोटी बिलाड़ी, पण आपणे आ बिलाड़ कूड़मां तो आगळ वधती जाय छे। आठमी नवमी दसमी टपकावाड़ी काटवर्णी चकतावाड़ी बिलाड़ी जंगली बिलाड़ी ने आ रण बिलाड़ी क्यांथी आवी बराबर? आ एक साथे नव नव बिलाड़ी भणवानी। हा तो साहेब वैश्विक रीते जे बिलाड़ीओ छे एमां पण बहु बधो वधारो छे। वैश्विक रीते शुं छे, जे बिलाड़ीओ छे एमां बहु बधो वधारो छे, तो साहेब ए पण आपणे जोईशुं अहींया बराबर छे। तो जुओ अहींया आ बधा कूड़मां क्यां आव्या? कार्निवरोमां, मांसद एटले के ए लोको मांस खाय। एफ फेलेडिया कूड़ना मांस खाय बिलाड़ कूड़ना। एफ कैनेडिया श्वान कूड़मां वरुं आवे, ढोल आवे इंडियन ढोल एटले के जंगली कूतरा आवे, वरुं ने नारी कहेवाय, जैकल एटले के शियाळ, लोकड़ी पछी आवे रण लोकड़ी बराबर छे। કાઠિયાવાડમાં કે આ લોકડી જેવું સીધું જ નથી રહેતું, આપણે લોકડી જોઈ નથી પણ આપણા બાપ દાદાએ જોઈ છે। લોકડી જે છે ને એક હરખી રીતે તમને ત્યાં જોવા જ ન મળે, ફરતી જ રહેતી હોય બરાબર છે, બહુ સ્પીડમાં એટલે લોકડા જેવું એવું કહેતા હોય। એના બાદ છે સ્ટ્રાઇપ્ડ હાયના, તો સ્ટ્રાઇપ્ડ હાયના જરખને એના પરિવારને કહેવાય તરક્ષુ, આવા શબ્દ આપણને નહીં ખબર હોય તરક્ષુ। એના બાદ એફ મુસ્ટેલેડિયા, મુસ્ટેલેડિયા એટલે એક પ્રકારનું ઘોરખોદી બરાબર, આમાં જે કોઈ આપણે કહેવત આવે છે ને આ ઘોરખોદીઓ છે, ઘરખોદીઓ કહેવાય આમ તો બરાબર છે, કે ઘરનું નથી આ તો ઘોરખોદીઓ એટલે કે આખે આખી ઘોર ખોદી નાખે, એ જે છે એ રહેવા માટેનું એનું તમે ઘર જો તો બધી બાજુ ખુલ્લું જ હોય બરાબર, આ ઘોરખોદીઓ એટલે બધી બાજુ જે ખુલ્લું કરી નાખે બરાબર છે, બધાએ જે રાજ ઉગલી નાખે એના જેવું બરાબર છે। ચલો આગળ વધીએ, તો રેટલ ઓર હેની બેજર એને કહેવામાં આવે છે બરાબર, જેને મધ બહુ ભાવે તો એને મધુભૂખ કહેવામાં આવે। આ જે ઘોરખોદિયાને મધ બહુ ભાવે બરાબર છે, એના બાદ આ એક જળ માર્જર જળ બિલાડી છે, એને સ્મૂથ ઇન્ડિયન ઓટર કહેવામાં આવે, ઓટર જે બધા જળ પાસેની બિલાડીઓને, આ સ્મોલ ઇન્ડિયન સિવેટ છે તો એ એફ વિવેરેડિયામાં આવે। આ બધા માંસ ખાનારા છે એટલે બધા શેની અંદર આવશે? કાર્નિવોરામાં આવશે, આ બધા માંસ ખાનારા છે એટલું યાદ રાખવાનું છે। આગળ વધીએ, કોમન પામ સિવેટ છે, આ બધી ભણવાની નથી, અમુક તો એમ સમજીને લેફ્ટ થઈ જાય કે આ બધું ક્યાં ભણવું, આ ભણવાનું નથી પણ આ ખાસ તમારા માટે છે કે ખાલી કયા ફેમિલીમાં આવે। આગળ જોઈએ તો વિસર્પી એફ હર્પેસ્ટેડિયા, કોમન મંગુસ, વિસર્પી એટલે શું? તો તમે એક વિસર્પી આપણી પાસે પ્રજાતિ જોઈ હોય કે જે ઢળી જાય, તો આ નોળિયાની પ્રજાતિ છે બરાબર। કોમન મંગુસ, રડી મંગુસ એટલે કે સોનેરી નોળિયો, એના બાદ સ્મોલ ઇન્ડિયન મંગુસ વામન દેહી ભારતીય નેડી નોળિયો, પાલ ગ્રે મંગુસ પાંડુવર્ડ નોળિયો, અને એક ઉર્સેડિયા પરિવારનું છે, ઉર્સેડિયા પરિવારનું છે વૃક્ષ છે, સ્લોથ બિયર એટલે કે રીંછ છે, સ્લોથ બિયર એટલે કે રીંછ છે બરાબર છે। ચલો એના બાદ આવે છે ઓર્ટિયોડેક્ટેલા, ઓર્ટિયોડેક્ટેલા એટલે કે શફી, એ બધા જે છે એની અંદર મૃગ અને જે કહેવામાં આવે કે હરણ બરાબર છે, મૃગ અને હરણ અલગ આવે સાહેબ, વાનર અને માકડું અલગ, મૃગ અને હરણ અલગ। મૃગની અંદર ત્રણ પ્રજાતિ આવે, સાંભર ચિત્તલ અને ભેંકણ બરાબર છે, અને એમની પ્રજાતિના જે નામ છે ને એફ સેરવેડિયા એફ બોવિડિયા, એ એમના એન્ટલર એટલે કે જે એમના શિંગડા છે, એ આ જે એક ફેમિલીમાં એમના શિંગડા જે છે એ જીવનમાં એક જ વાર ઉગે, અને બીજી ફેમિલી અહીંયા જુઓ તમે ચિંકારા કાળિયાર જંગલી ભૂંડ ચોસિંગા નીલગાય, આ બધા જે છે એમની દર વર્ષે આમની દર વર્ષે શિંગડા આવે બરાબર છે। તો આવી રીતે અલગ પડે છે, એમને ગો કહેવાય, બોવિડિયામાં ગોમાં આવે બરાબર છે। એના બાદ એક ત્રીજો પ્રકાર છે એફ સુએડા, વરાહ ઇન્ડિયન વાઇટ બોર જંગલી ભૂંડ જંગલી ડુક્કર આની અંદર આવે છે। એના બાદ આ આર્ટિયોડેક્ટેલામાં જંગલી ભેંસ પણ આવે છે બરાબર, વાઇલ્ડ બફેલો,
હમણાં મેં તમને કીધું એમ એફ એક્વેડિયામાં કોણ આવે છે, ઘુડખર, ઇન્ડિયન વાઇલ્ડ આસ, બરોબર, ઇન્ડિયન વાઇલ્ડ આસ ઘુડખર. એના બાદ એફ મેનેડિયામાં ઇન્ડિયન પેંગોલિન કીડીખાવ, બરાબર છે. એના બાદ કીટાદ, જે કીટક ઉપર નભે છે, એર્નિસેડિયા અને સોરસેડિયા, તો આ શેળો છે. એના બાદ લાંબા કાનવાળો શેરો છે, ભૂખરું કસ્તુરી છછુંદર છે, ભારતીય વામનકાય છછુંદર છે, બરાબર છે. આ ઇન્સેક્ટિવોરામાં આવશે, આ શેળો શેમાં આવશે, ઇન્સેક્ટિવોરામાં આવશે, એટલે શેળો સાચો જવાબ હતો ત્યાં. આગળ જોઈએ તો એફ લેપ્રોડિયા, આ સસલું અને રણ સસલું, ઇન્ડિયન હેરે અને ડેસર્ટ હેરે, બરાબર છે. અને એના બાદ આવી બધી ઘણી પ્રજાતિઓ છે, આ આપણા બધા કામની નથી, પણ જો સાહુડી, ઇન્ડિયન પોર્ક્યુપાઇન, ઇન્ડિયન પોર્ક્યુપાઇન અને આ પાલે હેડગોગ, ઇન્ડિયન હેડગોગ, શેળો અને જે સાહુડી એટલે કે શેઢાળી, બે અલગ અલગ પ્રજાતિમાં આવે, બરોબર છે. ચલો તો આ બધા આવે છે, તો ડુગોંગમાં તો તમને ખબર પડી જશે, એફ ડુગોંગાઈડી એટલે હસ્તી મકર, એટલે કે આ દરિયાઈ ગાય છે, બરોબર છે. પછી પક્ષપાદ ના આવે છે આ બધા, બરાબર. આ બધા ચામાચીડી આજે છે, કયામાં આવે તો ટેરોપાઇડમાં આવે, બરાબર છે. એના બાદ તિમિંગલ છે, તો આ બધી ડોલ્ફિન અને વહેલ જે છે એ તિમિંગલ એટલે સેટાસિયામાં આવે છે. કેટાસિયામાં કોણ આવે, બધી વહેલ આવે. અને છેલ્લે આવે હાથી, હાથી આવે. મેં સવાલ પૂછ્યો હતો પ્રોબોસેડિયા એટલે કે એફ એલિફન્ટ, ડિયા એલિફન્ટ, બરાબર, ઇન્ડિયન એલિફન્ટ. ઓકે ચલો, હવે આપણે હવે બુકની શરૂઆત કરવાની છે. અનુક્રમણિકામાંથી આટલું નીકળી શકે, મેં ફક્ત એ બતાવવા માટે તમને કીધું કે અનુક્રમણિકામાંથી પણ આટલું નીકળી શકે, બરાબર છે, જો પ્રશ્ન આવે તો. ચલો આગળ આપણે વાત કરીએ. હવે પહેલો પ્રશ્ન છે આની અંદર કે પૃથ્વી ઉપર અંદાજે જીવ જંતુ અને વનસ્પતિઓની નોંધાયેલી સંખ્યા કેટલી છે, બરાબર છે. 7.5 લાખ, 17.5 લાખ, 27.5 લાખ કે 37.5 લાખ. જીસીઆરટી નો સવાલ છે આ બીજો. 17.5 લાખ, વેરી ગુડ, મોસ્ટ ઓફ નો તમારો જવાબ આ આવે, બરાબર છે. ચલો આગળ વધીએ, તો બી ઇઝ યોર આન્સર યર, 17.5 લાખ, બરાબર છે. પૃથ્વી ઉપર હાલના જનીનિક પૃથ્થકરણ પ્રમાણે આજે 17.5 લાખ છે, એમાંથી સસ્તન પ્રાણીઓની પ્રજાતિ કેટલી, બરાબર છે. 17.5 લાખ માંથી સસ્તન પ્રાણીઓની પ્રજાતિ કેટલી, 4,863, 5,863, 6,863, 8,683, બરાબર છે. તો જવાબ શું આવશે આની અંદર, બરાબર છે, આની અંદર સાહેબ જવાબ આવશે તમારો એ. હવે વૈજ્ઞાનિકો કે સંશોધનકારો કન્ફર્મ છે કે સાહેબ પૃથ્વી ઉપર જે સસ્તન પ્રાણીઓ છે એ 4,863 છે. કેટલા છે? 4,863 છે. આગળ વાત કરીએ કે 16મો પ્રશ્ન છે, ભારતમાં સસ્તન પ્રાણીઓની કેટલી પ્રજાતિઓ છે, ભારતમાં સસ્તન પ્રાણીઓની કેટલી પ્રજાતિ. સાહેબ હવે ખબર પડી ગઈ, વિશ્વમાં ટોટલ 17.5 બધી પ્રજાતિ આવી ગઈ, વૃક્ષની અને બધી, બરાબર છે. સમુદાય આવી ગયો અને આખી આખો વિભાગ આવી ગયો, પ્રાણીઓ, જીવજંતુઓ, વૃક્ષો બધા આવી ગયા. એમાંથી સસ્તન પ્રાણીઓ કેટલા છે? 4,863. તો ભારતમાં એનામાંથી કેટલા છે? 210, 310, 410 કે 510? તો યાદ રાખવાનું કે જો વિશ્વમાં 4,863 હોય તો અંદાજિત 10% એટલે કે 480 થયા. આમાં નજીક કોણ છે? 400માં આવે છે 410, બરાબર છે, 410. હવે પાછું ગુજરાતમાં સસ્તન પ્રાણીઓ કેટલા છે? વિશ્વમાં સસ્તન પ્રાણીઓ 4,863, ભારતમાં 410, હવે ગુજરાતમાં કેટલા છે? 87, 107, 127 કે 147? આ બધે બધા બુકમાં છે, આ બધે બધા આ બુકમાં છે. તો જવાબ આવશે 107. આ 107 સસ્તન પ્રાણીઓની આ બુક છે. કેટલા? 107 સસ્તન પ્રાણીઓની આ બુક છે. ખબર પડી? તો સાહેબ આ આખો આની અંદરથી આપણને નીચોડ મળ્યો. આગળ વધીએ, 18મો પ્રશ્ન, સૌથી નાનું સસ્તન પ્રાણી કયું? સૌથી નાનું સસ્તન પ્રાણી ચામાચીડિયામાં જ આવશે. આ સામાન્ય વાગોળ એટલે કે ચામાચીડિયાનો પ્રકાર છે, ટૂંકા નાક વાળું ચામાચીડિયું, બરાબર છે, ફળભક્ષી ચામાચીડિયું કે હોગનોસ્ડ બેડ, બરાબર છે. તો જવાબ તમારો આવશે, અહીંયા નાકની વાત છે તો લગભગ આ બે સમાન હોઈ શકે. મેં ઓપ્શનની અંદર જે છે એ પેલું કર્યું હોઈ શકે, પણ આપણે ચામાચીડિયા ભણશું ત્યારે આવી જશે, બરાબર. તો બી કે ડી હોય, બી કે ડી તમારો જવાબ હોય તો તમે સાચા. હોગનોટ્સ આવે જ છે, હોગનોસ્ડ બેટ જે છે સૌથી નાનું, બરાબર છે. ચાલો
एना बाद सौथी वधु भ्रमण करतो सस्तन प्राणी, सौथी वधु भ्रमण करतो सस्तन प्राणी बराबर शियाळ वाघ वरु के दीपड़ो, शियाळ वाघ वरु के दीपड़ो आवू पण आवे छे, तमने अनुक्रमणिका ज बतावीशुं सीधी बराबर छे। सौथी वधु भ्रमण करतो सस्तन प्राणी वरु आवशे, कयो आवशे वरु के जेने आपणे नार पण कहीए छे बराबर छे। पेला मस्ती मां कहे छे ने पेला हुं नारी छुं, पण नारी एटले आ नार नहीं, नार एटले वरु। આગળ જોઈએ 20મો પ્રશ્ન છે, બ્રાઉન એન્ટેચિનસ એક એવા સસ્તન પ્રાણીની વાત થાય છે કે જે પ્રથમ બચ્ચાને જન્મ આપીને એનું પાલન કરતા પહેલા જ મૃત્યુ પામે છે, અને આ બ્રાઉન એન્ટેચિનસ કઈ પ્રજાતિનું છે અથવા શું છે? ચામાચીડિયું છે, ઉંદર છે, નોળિયું છે કે કીડી ખાવ છે? બરાબર છે, ચલો શું જવાબ આવશે? તો જવાબ આવશે બ્રાઉન એન્ટેચિનસ। ब्राउन एंटेचिनस एक प्रकार नो उंदर जे के जे प्रथम जन्म आपे छे बच्चा ने अने पछी तुरंत ज मृत्यु पामे छे बराबर। अणीदार ए ब्राउन कलर नो होय छे अने ए एनु पालन पण करवा नथी रही शकतो, कारण के प्रथम ए बच्चा ने जन्म आपीने ज मृत्यु पामे छे बराबर। जे साहेब आओ भयंकर सवालो छे आनी अंदर, तो जोई लियो आ अनुक्रमणिका मे क्यांथी प्रश्न काढ्या हता ए पण बताओ। पृथ्वी पर अंदाजे 17.5 लाख नोंधायेला जीवजंतुओ छे, वनस्पतिओ छे, आ बधानी संख्या बहु ज बधी छे। विश्वना मोटा भागना रक्षित विस्तारमां सस्तन प्राणीओनुं संरक्षण वन व्यवस्थापन केन्द्रमां स्थाने छे। हालना जनिनिक पृथ्थकरण प्रमाणे दुनियामां 1188 वर्ग एटले के जेनेरा छे, 153 कुळ छे। जो आ याद राखवुं होय तो राखी शको, पण थोड़ुं वधु तमारे शुं थई जाय याद राखवुं पड़े एटले मैं नथी कीधुं, पण आ राखी शको। जेनेरा पूछवामां वर्ग बराबर जे तो केटला छे 1188, एना बाद तमने कुल पूछे फेमिली तो 158 फेमिली छे। आ 158 फेमिली मां वहेंचायेली विश्वमां 4863 जातिओना आ सस्तन प्राणीओ छे, अने आशरे 150 लाख वर्ष पहला सस्तन प्राणीओनी उत्पत्ति थई हती। केटला? 150 वर्ष पहला, 150 लाख वर्ष पहला सस्तन प्राणीओनी उत्पत्ति थई हती। એનું કદ વજન આયુષ્ય અને અન્ય ખાસિયતોની દ્રષ્ટિએ જોતા એમાં બહુ જ બધી વૈવિધ્યતા છે। સૌથી નાનું સસ્તન પ્રાણી એક હોગ નોઝડ બેટ છે। શું છે? હોગ નોઝડ બેટ। આ કેટલા ગ્રામનું? ખાલી 1.5 ગ્રામનું। હોગ નોઝડ બેટ ખાલી 1.5 ગ્રામનું છે બરાબર છે। આગળ વાત કરવામાં આવે તો બ્લુ વહેલ, આ પ્રાણીનું વજન 150 ટન કરતા વધુ છે। કેટલું છે? બ્લુ વહેલનું વજન 150 ટન કરતા વધારે છે। તમામ સસ્તન પ્રાણીઓમાં નાર કે વરુ વુલ્ફ સૌથી વધુ ભ્રમણ કરે છે। જુઓ આ નારનું આવ્યું છે, શું આવ્યું છે? કે સૌથી વધુ ભ્રમણ કરે છે આ વુલ્ફ, બરોબર છે। ચલો અહીંયા જોઈએ કેટલી વખત આ પ્રાણી અંદાજે 1000 ચોરસ કિલોમીટર જેટલું ભ્રમણ કરે છે। કેટલું? 1000 ચોરસ કિલોમીટર। અહીંયા કોઈ પક્ષીની વાત નથી, સસ્તન પ્રાણીની વાત છે। સસ્તન પ્રાણીમાં સૌથી વધુ નાર એટલે કે વુલ્ફ વરુ જે છે એ સૌથી વધુ ભ્રમણ કરે છે। કેટલીક વખત અંદાજે 1000 ચોરસ કિલોમીટર જેટલું ભ્રમણ કરે છે, અને આ નાર વરુ જે છે એ સૌથી વધુ ભ્રમણ કરતો। સૌથી નાનું પ્રાણી ખાલી 1.5 ગ્રામનું સસ્તન પ્રાણી હોગ નોઝડ બેટ, અને બ્લુ વહેલ 150 ટનનું સૌથી મોટું સસ્તન પ્રાણી। અને બીજી બાજુ છે એક નેકેડ મોલ રેટ। આ નેકેડ મોલ રેટ જે છે આખી જિંદગીમાં એનું ઘર જ છોડતો નથી। આ ઉંદર છે સમગ્ર જિંદગી એના ઘરમાં એટલે કે દરમાં જ રહે છે। આ ઉંદર એક સાથે 28 જેટલા બચ્ચાને જન્મ આપે છે બરાબર છે સાહેબ। આ આખી પોતાની 2 ક્રિકેટ ટીમ ભેગી કરે છે એક જ વખતમાં। આ શું નામ છે એનું? નેકેડ મોલ રેટ। નેકેડ મોલ રેટ આખું જીવન કેવું રહે છે? આ આપણા ભારતીયો જેવું છે બરાબર છે। ભારતીય એમ કે છે કે ભાઈ આપણે ઘરમાં રહેવું જોઈએ, અને વસ્તી સૌથી વધારે એના જેવું જ છે આ બરાબર છે। સમગ્ર જિંદગી શેમાં વ્યતીત કરે છે? દરમાં, અને 28 જેટલા એક સાથે બચ્ચા ઉત્પન્ન કરી શકે છે। આયુષ્યની દ્રષ્ટિએ જોઈએ તો મનુષ્ય 100 વર્ષ, હાથી 65 થી 80 વર્ષ જીવે છે। કથ્થાઈ એન્ટેચિનસ નામનું બ્રાઉન એન્ટેચિનસ છે, એકમાત્ર પ્રથમ બચ્ચાને જન્મ આપે છે, અને પાલન કર્યા પહેલા જ મૃત્યુ પામ્યા હોવાથી બીજી સિઝનમાં તો આવતું નથી બરાબર છે। બીજી સિઝનમાં તો આવતું નથી તો સાહેબ કેટલા બધા પ્રાણીઓ વિશે આપણને ખબર પડી? વરુ કે જે સૌથી વધુ ભ્રમણ કરતો સસ્તન પ્રાણી, હોગ નોઝડ બેટ સૌથી નાનું ખાલી 1.5 ગ્રામનું સસ્તન પ્રાણી, એકમ જે નેકડ મોલ રેટ છે
એ આખું જીવન દરમાં પસાર કરે, એક સાથે 28 બચ્ચાઓને જન્મ આપે, અને એક બીજો ઉંદર છે બ્રાઉન એન્ટેચિનસ, એક બચ્ચાને જન્મ આપીને મરી જાય. આટલી બધી વૈવિધ્યતા સસ્તન પ્રાણીઓમાં છે. આ સસ્તન પ્રાણીઓ ટોટલ 4863 છે. કેટલી ફેમિલીના છે? 153 કુળના, બરાબર છે. ભારતમાં આની સંખ્યા 410 અને ગુજરાતમાં 107 છે. 150 લાખ વર્ષ પહેલા તે શું થયા હતા? જન્મ્યા હતા. 410 જાતિઓ ક્યાં છે? ભારતમાં. અને સસ્તન પ્રાણી વિશ્વના 8.6% જેટલા, કેટલા છે? 8.6% જેટલા ભારતમાં છે. વિશ્વમાં 8.6% જેટલા શું છે? પ્રાણીઓની પ્રજાતિ છે. હું પીડીએફ આપી પણ દઈશ તો મારી જેમ તમે નહીં વાંચી શકો. મીન્સ કે હું તમને આ અંડરલાઈન કરીને એક એક લાઈન બતાવું, તમે સડસડાટ વાંચી જશો, અને વન વિભાગના પબ્લિકેશનના ડિપાર્ટમેન્ટમાં ઉપલબ્ધ છે. આગળ જઈએ. IUCN દ્વારા કરાયેલ નોંધ મુજબ સસ્તન પ્રાણીઓની 124 જાતિઓનું અસ્તિત્વ જોખમમાં છે. ભયમાં, સંક્રમણમાં, ભયની નજીક, વલ્નરેબલ, નિયર થ્રીટનેડ અથવા થ્રીટનેડ, એટલે કે એન્ડેન્જર્ડ. ગુજરાતમાં સસ્તન પ્રાણીઓની વિવિધતા વધુ છે, 107 છે, બરાબર છે. ભારતીય જંગલી કૂતરો એટલે કે ધોલ, હાથી, ગોર, ચિત્તા, વાઘ, આ બધા જે છે એ તમને વિલુપ્ત થઈ ચુક્યા છે. આપણને હાથી નથી જોવા મળતો, ચિત્તો, બરાબર છે, ગોર, ચિત્તો તો ક્યાંય નથી જોવા મળતો. વાઘ છેલ્લે કયા વર્ષમાં ભારતમાં, ગુજરાતમાં દેખાણો, એ પ્રશ્ન આવે છે આની અંદર, બરાબર. ડાંગની મોટી ખિસકોલી આ બધું નથી હવે, બરાબર છે. બે અર્થાત એશિયાટિક સિંહ અને ભારતીય કુડખર ખાલી તમને ગુજરાતમાં જ જોવા મળે, બરાબર. ગુજરાતમાં જોવા મળતા બે સસ્તન પ્રાણી જે ખાલી ગુજરાતમાં જ છે હવે, તો સાહેબ એશિયાટિક લાયન અને જે આપણું ઘુડખર છે ઇન્ડિયન વાઇલ્ડાસ, બરોબર છે. આ બે ખાલી આપણે ત્યાં જોવા મળે. આગળ વધીએ. સંખ્યાની દ્રષ્ટિએ જોતા એશિયાઈ સિંહ, જંગલી ગધેડું, કાળિયાર અને નીલગાય, આ ચારેની વસ્તી વધુમાં વધુ ભારતમાં છે. તો આ ખાસ યાદ રાખો, કયા ચાર સસ્તન પ્રાણીઓની સૌથી વધુ વસ્તી ભારતમાં છે? એશિયાટિક લાયન, એના બાદ ઘુડખર ખાલી ગુજરાતમાં છે, તો આ બેની વસ્તી ગુજરાતમાં જ વધારે હોવાની, કાળિયાર, બરાબર છે, અને નીલગાય. આ ચારે ચારની વસ્તી ગુજરાતમાં જ સૌથી વધારે છે. આ ઉપરાંત ગુજરાતમાં દરિયાઈ સસ્તન પ્રાણીઓની પણ અલગ અલગ જાત છે. ડુગોંગ, ડોલ્ફિન, પોરપોઈઝ, વહેલ, આ બધું પણ આપણે ત્યાં છે, બરોબર છે. ચાલો આગળ વધીએ. કયા માંકડાના રુધિરમાં રિસસ નામનો રોગ પ્રતિકારક એન્ટીજન છે? સાહેબ હાવ એટલે હાવ, પેલું લપોસાસ તમે જેવો સવાલ લઈને આવ્યા છો, બરાબર છે. હનુમાન, લંગુર, બોનેટ માંકડું, રિસસ મકા કે એક પણ નહીં, તો જવાબ શું આવે? કયા માંકડાના લોહીમાં શું છે? રિસસ નામનો રોગ પ્રતિકારક એન્ટીજન છે, રિસસ નામનો, બરાબર છે. તો અહીંયા તમારો જવાબ આવશે રિસસ મકાક. આ તો આવડે જ ને સાહેબ, સી લખ્યું જ છે રિસસ, બરાબર છે, સી લખ્યું જ છે રિસસ. પણ આ રિસસ મકાક ને બીજા ઘણા નામથી બોલાવવામાં આવે, લાલ માંકડું પણ કહેવામાં આવે, બરાબર, કારણ કે આનો મોઢાનો ભાગ લાલ છે, એટલે લાલ માંકડું પણ કહેવામાં આવે. અને આ મકાક અલગ અને લંગૂર અલગ, બરાબર છે, મકાક અલગ અને લંગૂર અલગ જોઈએ. એના બાદ છે, કયા માંકડાએ વિશ્વમાં સૌ પ્રથમ રોકેટમાં બેસીને અવકાશમાં મુસાફરી કરેલી? અવકાશમાં મુસાફરી કરેલ માંકડાની પ્રજાતિ કઈ પ્રથમ? હનુમાન લંગૂર, બોનેટ માંકડું, રિસસ મકાક કે એક પણ નહીં, બરાબર છે. તો જવાબ શું આવશે આની અંદર, બરાબર છે, જવાબ શું આવશે? તો સાહેબ કયા માંકડાએ વિશ્વમાં સૌ પ્રથમ રોકેટમાં બેસીને અવકાશમાં મુસાફરી કરી? રિસસ મકાક, રિસસ, બરાબર છે. આ રિસસ મકાક તમને બધે જોવા મળશે, પણ આ હનુમાન લંગૂર અને બોનેટ માંકડા જેવા અમુક આપણે સીમિત છે જોઈએ આપણે, બરાબર છે. ભારતમાં કયા વાનરને હિન્દુ ધર્મમાં ધાર્મિક દ્રષ્ટિએ રક્ષણ મળતું હોવાથી એ માણસથી ડરતું નથી, બરાબર છે. ચલો આપણે હજી નથી કરી અને માંકડા ફરી આવ્યા, સાચી વાત છે. ચલો માંકડાને એટલા માટે ફેરવવામાં આવ્યા કારણ કે એમની પાસે થોડું ઘણું જ્ઞાન હોય, એટલે એમને જોવામાં આવે કે ભાઈ કેવું બિહેવ કરે છે. માણસને મોકલવામાં આવે, બરાબર છે, અને ન કરે નારાયણને એવી અનેક દુર્ઘટનાઓ ઘટી છે, એટલા માટે તેઓને મોકલવામાં આવે. બાકી મોકલવામાં કાંઈ નથી, ફટ દઈને મોકલી દે રોકેટમાં, બરાબર છે, પાછા આવવાની ગેરંટી હોય ને એમાં. આગળ વધીએ. ભારતમાં કયા વાનરને હિન્દુ ધર્મમાં ધાર્મિક દ્રષ્ટિએ રક્ષણ મળતું હોવાથી માણસથી ડરતું નથી? તો સાહેબ હનુમાન લંગૂર, બરાબર છે, જવાબ આવશે એ. 24મો પ્રશ્ન છે, કયું માંકડું ફક્ત ભારતમાં જ જોવા મળે છે? કયું માંકડું ફક્ત ભારતમાં જ જોવા મળે છે? હનુમાન લંગૂર, બોનેટ માંકડું, રિસસ મકાક કે પછી એક પણ નહીં? તો તમારો જવાબ આવશે બોનેટ માંકડું ફક્ત ભારતમાં જ જોવા મળે છે, બરાબર છે. એના સિમિલર બીજા જોવા મળે છે પણ એ છે અલગ. અને 25મો, બરાબર છે, આ એ જ છે, બોનેટ માંકડું ફક્ત ભારતમાં જ જોવા મળે છે, બરાબર. ઓકે, તો હવે આપણે સૌ પ્રથમ હનુમાન લંગૂર વિશે જાણીએ.
हनुमान लंगूर ने कॉमन लंगूर पण कहेवाय छे। आ तमने भारत में बधे ज जोवा मळशे, गुजरात में बधे ज जोवा मळशे। 2005 मां आनी वस्ती गणतरी थई हती, आनु जे छे ए 1 लाख थी वधु वस्ती आवी, 1 लाख थी वधु। हजी हमणा सुधी हूँ नानो हतो बहु बराबर छे, नाम याद करवामां आवे तो साहेब चौथा पांचमा भणतो हतो तो अमारा बाजूमां ज एक भाई हता, निसाळनी बाजूमां एमने वांदरा राखता हता बराबर छे। त्यारे कदाच आ वन्यजीव प्राणी अधिनियम हतो के एनी अंदर सुधारो नहोतो थयो, खबर नहीं शुं हतुं, पण त्यारे राखी शकाता हता बराबर। लोको वांदराओनो खेल करता हता, तमने ख्याल हशे। हवे ए बधुं लुप्त थवा आव्युं छे, कारण के एना उपर शुं वधी गया छे, नियंत्रणो वधी गया छे, कड़क बधा नियंत्रणो आवी गया छे। तो साहेब हनुमान लंगूर कॉमन लंगूर बधे ज जोवा मळे बराबर छे। आयुष्य 20-25 वर्ष छे आनुं, केटलुं छे 20-25 वर्ष छे, समग्र ગુજરાતમાં જોવા મળશે। 2005માં ની વસ્તી ગણતરી થઈ હતી 1 લાખ થી વધારે, 10-20 ના ટોળામાં જોવા મળે। બીજી એક ખાસિયત, હૂપ હૂપ જેવો અવાજ કરે અને જ્યારે ખતરો લાગે ત્યારે ચીચિયારીઓ કરે બરાબર। તમે જોયું હશે આ આવે છે બરાબર છે, કે જ્યારે જંગલમાં શું હોય એમને ભય જેવું લાગે તો ચીચિયારીઓ કરે અને હૂપ હૂપ જેવો અવાજ કરે છે। તો કદાચ પૂછાય હૂપ હૂપ જેવો અવાજ કયો વાનર કરે છે બરાબર છે। ચલો આગળ વધીએ, એના બાદ છે વાંદરા એટલે કે લંગૂર અને પછી મકાક એટલે કે માકડા બરાબર છે। આ બે વચ્ચે શું ફેર છે એ જોઈએ બરાબર છે। વાંદરા એટલે કે લંગૂર અને મકાક એટલે કે માકડા વચ્ચે શું ફેર છે? તો વાંદરા એટલે કે લંગૂર ફક્ત પાંદડાઓ જ ખાય, અહીંયા લખ્યું જો વાંદરા જે છે ને લંગૂર એ માકડા એટલે કે મેકાક્સ કરતા વધુ વૃક્ષાચારી હોય છે, એટલે વૃક્ષ ઉપર વધારે રહે। વાંદરા અને લંગૂર એ બે એક, પણ માકડા અને લંગૂર એ અલગ છે બરોબર છે। તો તમને કોઈ માકડું કહે એટલે કે તમને ન કહે, પણ તમને કોઈ પૂછે પરીક્ષામાં આવે કે વાંદરા અને માકડામાં શું ફેર છે તો તમને ખબર હોવી જોઈએ। વાંદરા જે છે ને લંગૂર એ માકડા કરતા મોટા હોય, પ્લસ એ પાંદડાઓ જ ખાય, જ્યારે માકડા જે છે એ પાંદડા સાથે સાથે ફળ પણ ખાય, પાંદડા સાથે સાથે ફળ પણ ખાય બરાબર છે। મકાક આપણે મંકી કહીએ એ અલગ છે, મંકી જે નાના હોય છે અને આ વાંદરા એટલે કે લંગૂર કરતા નાના હોય છે બરોબર છે। તો લંગૂર એ માકડા કરતા વધુ મોટા હોય છે બરોબર છે, ખાસ યાદ રાખવાના બરોબર છે। ચલો ઓકે, વાંદરાનું અભયારણ્ય ના હોય? આશાબેન ચૌધરી કહે છે કે ના, વાંદરાનું અભયારણ્ય, વાંદરા બધે ફેલાયેલા છે બરોબર, એમની એટલી બધી પ્રજાતિઓ છે, એમને કહેવામાં આવે કે બધી વસ્તી છે એટલે એમનું અભયારણ્ય ન હોય। તમારે જોવા હોય તો એમના તમે જાઓ આબુ અંબાજી, તો રસ્તામાં એમનામ જોવા મળે, ઘણી જગ્યાએ એમનામ જોવા મળે બરાબર છે। આપણા શનિવારે ઘણા બધા મંદિરોમાં તમને જોવા મળે। આગળ જોઈએ તો આ વાંદરા જે લંગૂર છે માકડા કરતા મેકાક્સ કરતા મોટા હોય છે, વધુ વૃક્ષાચારી હોય છે, હિન્દુઓ દ્વારા ધાર્મિક દ્રષ્ટિએ રક્ષણ મળતું હોવાથી આ હનુમાન લંગૂર કોમન લંગૂર પ્રાણી જે છે માણસથી ડરતું નથી, માણસના પાક અને વાડીઓ એને નુકસાન પહોંચાડે છે। અને લંગૂરનો સૌથી મોટો દુશ્મન યાદ રાખવાનો છે દીપડો, લંગૂરનો સૌથી મોટો દુશ્મન એટલે દીપડો છે। તો તમને હા વાંદરા બધે જોવા મળે, નિલેશભાઈ આ દ્વિ અર્થમાં નહીં હોય તો સારી વાત છે। ચાલો આગળ વધીએ, તો લંગૂરનો મોટો દુશ્મન દીપડો છે, શું છે? લંગૂરનો સૌથી મોટો દુશ્મન દીપડો છે। આગળ વધીએ, હવે બીજું છે માકડું। હવે સાહેબ તમે કોને રમાડ્યું હોય ખબર છે? આ વાંદરાને, આ વાંદરું આપણા ગુજરાતમાં ભારતમાં બધે જોવા મળે। આ વાંદરું થોડું મોટું હોય એટલે તમને એમ થાય કે આ મોટું છે, આપણે તો મોટા મોટા વાંદરાને રમાડ્યા છે, તો આ નાનાને રમાડવામાં શું? પણ સાહેબ આના જેવું ખતરનાક કોઈ નથી, જ્યાં મકાક લાગે એટલે કે માકડું લાગે તો એ બહુ ખતરનાક હોય છે, આ આપણી સાથે જલ્દી ભળતું નથી, આ ઝાપટ મારી લે બરોબર છે। તો આનું ખાસ ધ્યાન રાખવું બરાબર છે, એવા વહેમમાં રહેવું નહીં કે આ નાનું છે એટલે અડે નહીં, આ જ અડે પેલું તો જે છે એ તોય ભળી જાય। તો માકડું છે રિસસ મકાક નામ છે, અને આ માકડાની અંદર જ, આ માકડાની અંદર જ પેલો રિસસ નામનો એન્ટીજન છે બરાબર છે, યસ। તો આયુષ્ય આનું પણ 20-25 વર્ષ છે, આ મિશ્રાહારી છે બરાબર છે। એટલે મેં તમને કીધું હતું કે જે પેલા લંગૂર છે વાંદરાઓ એ વધુ વૃક્ષાચારી હોય, વૃક્ષ ઉપર રહે, પાંદડા ખાય, આ બધું ખાય, ફળ ખાય, ફૂલ ખાય, પાંદડા ખાય, જીવડા ઇન્સેક્ટ ખાય ને કરોળિયા ખાય જાય બરાબર છે। દક્ષિણ ગુજરાતના જંગલમાં જોવા મળે સાહેબ, તમને નાના વાંદરા ક્યાં જોવા મળે? દક્ષિણ ગુજરાતમાં, ડાંગમાં, નવસારીમાં, વાસંદામાં બરાબર છે, તમે ત્યાં જાઓ તો જ તમને આ જોવા મળે, બાકી બીજે ક્યાંય ન જોવા મળે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને આપણા સૌરાષ્ટ્રમાં નથી જોવા મળતા। આ તરવામાં નિપુણ છે
બરાબર છે, ગ્રેટ સ્વિમર્સ છે, બરાબર છે, એટલે તરી શકે છે, આ એની ખાસ વિશિષ્ટતા છે. આગળ જોઈએ તો સાહેબ આ માંકડા વિશેની વિશિષ્ટતા ખબર પડી ગઈ, બરાબર. પેલા હનુમાન લંગુર વિશે ખબર પડી કે હુપાહુપ ને એવું બધું કરે. આના રુધિરમાં રિસસ નામનો રોગ પ્રતિકારક એન્ટીજન છે, એના ઉપરથી એનું અંગ્રેજી નામ રિસસ મકાક છે, બરાબર. કુદરતી અવસ્થામાં 4 થી 15 વર્ષ અને કોઈ પણ પ્રાણીને તમે કેપ્ટેટિવ કેદમાં રાખો છો. હમણાં આપણે બોબી નામના એક શ્વાનને જોયો હતો, બરાબર છે. આ બોબી નામના શ્વાન પાસે 31 વર્ષ અને 162 દિવસ જીવવાનો સૌથી લાંબો રેકોર્ડ હતો. પોર્ટુગલમાં નિધન પામ્યું આ, પોર્ટુગલમાં, બરોબર છે. એની પહેલા એક આફ્રિકન ડોલ, આફ્રિકન જે કહેવામાં આવે કે કૂતરો હતો, શ્વાન હતો, 29 વર્ષ સુધી જીવો હતો અને એનો રેકોર્ડ કોઈ 100 વર્ષ એટલે કે 1 સદી સુધી નહોતું તોડી શક્યો, બરાબર છે. તો આ બધાને તમે કેદમાં રાખો, કેદમાં એટલે કે તમારી જોડે રાખો, તો એ લોકો લાંબુ જીવન જીવી શકે છે, બરાબર છે. તો રિસસ નામનો રોગ પ્રતિકારક દ્રવ્ય એન્ટીજન છે, એટલે એનું રિસસ મકાક નામ પડ્યું છે. કુદરતી અવસ્થામાં 4 થી 15 વર્ષ અને બંધના અવસ્થામાં 25 વર્ષ સુધી જીવી શકે છે. વિશ્વભરના તમામ પ્રાઇમેટ્સમાં આ માંકડાએ સૌ પ્રથમ રોકેટમાં બેસી અવકાશમાં મુસાફરી કરી છે. તો આ માંકડું છે કે જેને સૌ પ્રથમ રોકેટમાં બેસેલું છે, બરોબર છે, રોકેટમાં બેસેલું છે. ચાલો આગળ વધીએ. બોનેટ માંકડું, હવે જોઈએ બોનેટ મકાક, બરાબર છે. તો બોનેટ મકાક જે છે એનું આયુષ્ય 12 થી 15 વર્ષ છે. કેટલું છે? 12 થી 15 વર્ષ. આ મિશ્રાહારી પ્રાણી છે, ફળ ફૂલ પાંદડા જીવડા કરોળિયા ખાય છે. આ દક્ષિણ ગુજરાતના જંગલમાં જોવા મળે છે અને સામાજિક છે, નર માદા તમામના ટોળામાં જોવા મળે છે, બરોબર છે. ચલો, કોહલરે પ્રયોગ કર્યો ચિંપાંજીનું નામ શું હતું? હા, આવા ચવાયેલા પ્રશ્નો પૂછાય છે પણ મને હાલ યાદ નથી, બરાબર છે. ઓનેસ્ટલી મને એ ખબર નથી. હા, પૂછાય છે આવું, બરાબર. સૌ પ્રથમ જે ચિંપાંજી ઉપર પ્રયોગ કર્યો એનું નામ ને બધું. તો સાહેબ બોનેટ માંકડાનું આયુષ્ય 30 વર્ષનું હોય, તો હનુમાન લંગુર અને રિસસ મકાક કરતા પણ આનું આયુષ્ય વધારે છે, 30 વર્ષનું, બંધનાવસ્થામાં. ક્યાં? બંધનાવસ્થામાં. દુનિયામાં ખાલી ભારતમાં જ જોવા મળે, એટલે ખાસ યાદ રાખવાનું, દુનિયામાં ખાલી ભારતમાં જ જોવા મળે, ઉત્તર ભારતમાં મળતું નથી. એના જેવા લાગે છે, છતાં ઘણી અસામત્યા ધરાવતા રિસસ મકાક ભારત ઉપરાંત અફઘાનિસ્તાન અને દક્ષિણ ચીનમાં પણ જોવા મળે, પણ આ એ નથી, એ બીજા હોય છે, બરાબર છે. ચલો આગળ વધીએ. વૈશ્વિક સ્તરે બિલાળ કુળમાં કેટલી બિલાળીઓ છે? ચલો સાહેબ, જોરદાર સવાલ છે હવે તમારા માટે, બરાબર છે. આપણે ઇન્ડિયન બિગ કેટ અલાયન્સ બનાવ્યું છે IBC, અને આની અંદર ભારતની અંદર અને બીજા 93 થી વધારે અંદાજિત 95 દેશોમાં જોવા મળતી અને ત્યાં રહી શકે એવી, જોવા મળતી એટલે રહી શકે એવી 7 મોટી બિલાડીઓ માટે આપણે શું કર્યું છે? આપણે IBC ને ખુલ્લું રાખ્યું છે, બરાબર છે. UN પણ છે આની અંદર અને ભારતે આ પહેલ કરી છે. તો સાહેબ, પણ બિલાળ કુળમાં સૌથી વધુ પ્રજાતિઓ 7, 17, 27 કે 37 જુદી જુદી, ઇન્ડિયન સિવિટ કેટ ને રણ બિલાડી ને રણ લોકડી ને લોકડી ને બધું એડ કરો, 37 બિલાડીઓ થાય, 37. કેટલી થાય? 37, બરાબર છે. હા, મોટી બિલાડીઓની વાત કરવામાં આવે, બરાબર, અમુક કિલોગ્રામ કરતા છે એની અંદર શું શું આવે? તો સાહેબ આપણો સિંહ આવે, વાઘ આવે, દીપડો આવે, ચિત્તો આવે, હિમચિત્તો આવે. એના સિવાય આપણું જે ત્રિપુરામાં એક જેના નામથી છે, બરાબર, જે ટપકા વાળો દીપડો આવે, બરાબર છે. આવા 7 ટોટલ મોટી બિલાડી આવે અને એના સિવાય બીજી 30 એમની જ નાની નાની જે છે એ બિલાડીઓ આવે. ટોટલ બિલાડ કુળમાં 37 બિલાડીઓ આવે. કેટલી આવે? 37. સબકા ધોવાણ. પ્રોજેક્ટ ટાઈગર પહેલા ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું હતું? પ્રોજેક્ટ ટાઈગર પહેલા ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું હતું? દીપડો, સિંહ, હાથી કે ચિત્તો? દીપડો, સિંહ, હાથી કે ચિત્તો? તો જવાબ શું આવશે? સાહેબ, પ્રોજેક્ટ ટાઈગર પહેલા ભારતનું રાષ્ટ્રીય પ્રાણી એટલે કે નેશનલ એનિમલ કયું હતું? તો તમારો જવાબ આવે સિંહ, એટલે કે લાયન હતું, બરોબર છે, લાયન. આગળ વધીએ. સિંહની વૈશ્વિક વસ્તી કેટલી છે? સિંહની વૈશ્વિક વસ્તી કેટલી છે? બરાબર છે, 10,000 થી 20,000, 20 થી 30,000, 30 થી 40,000, 40 થી 50,000. એશિયાટિક લાયન અને આફ્રિકન લાયન બેને ભેગા કરો તો કેટલા થાય? બરાબર છે, યસ, હાવ જ હતું ભાઈ. અને જવાબ આવશે તમારો 30 થી 40,000. શું આવશે? 30 થી 40,000 જેટલા સિંહ વૈશ્વિક રીતે વચ્ચ્યા છે, બરાબર છે. આપણા સિંહ શેમાં આવે છે? એશિયાટિક લાયન IUCNમાં, એન્ડેન્જર્ડ એટલે કે ભયંકર, એટલે કે જોખમમાં. ભયંકર અને જોખમ એકબીજાના પર્યાય છે, એટલે ચિંતા ન કરો, બરાબર છે. ચલો આગળ વધીએ. આફ્રિકન સિંહ એશિયાટિક સિંહમાં વજનની દ્રષ્ટિએ કેટલા ટકા વધુ વજનદાર હોય છે? આફ્રિકન સિંહ સરેરાશ રીતે પૂછ્યું છે,
પછી એકાદો આપણો એશિયન સિંહ આફ્રિકનના સરેરાશ સિંહ કરતાં મોટો હોય, પણ આ બધાની દ્રષ્ટિએ વાત છે કે સાહેબ તમે જો એક નોર્મલ આફ્રિકન સિંહને જુઓ તો એ આપણા એશિયાટિક સિંહ કરતાં મોટો હોય છે. આ શું છે? એક વાસ્તવિકતા છે. તો આ આફ્રિકન સિંહ જે છે એ આ એશિયાટિક લાયન કરતાં કેટલો મોટો હોય? 15% વધુ વજનદાર હોય. બરાબર છે, 15% વધુ વજનદાર હોય. 30મો સવાલ, સિંહ દિવસમાં કેટલા કિલોગ્રામ ખોરાક ખાઈ શકે? સિંહ દિવસમાં કેટલા કિલોગ્રામ ખોરાક ખાઈ શકે? બરાબર છે. ચલો, સાલું કઈ આવડતું જ નથી એવું નથી, આ બુક જ એવી છે. તમે બુક વાંચી લીધી, મીન્સ કે અહીંયા તમે ભણી લીધી એટલે હવે આવડી જશે, ચિંતા નહીં કરવાની. બરાબર, ભણવાનું જે આવા પ્રશ્ન આવી શકે એટલે બરાબર પૂછું છું. સિંહ દિવસમાં કેટલા કિલોગ્રામ ખોરાક ખાઈ શકે? 30 કિલોગ્રામ, 60 કિલોગ્રામ, 90 કિલોગ્રામ કે 120 કિલોગ્રામ? તો જવાબ શું આવશે? સિંહ જે છે એ એક દિવસમાં 30 કિલોગ્રામ ખોરાક ખાઈ શકે. કેટલો? 30 કિલોગ્રામ ખાઈ શકે. આગળ વધીએ. બિલાડ કુળમાં સૌથી વજનદાર પ્રાણી, બિલાડ કુળમાં સૌથી વધુ વજનદાર પ્રાણી કયું છે? સિંહ, વાઘ, દીપડો કે હણોત્રો? બરાબર છે સાહેબ, 50 મિનિટ પૂરી થઈ ગઈ છે, ગ્રેટ. પણ આપણે આજ બિલાડ કુળના જે બિલાડીઓ છે જોઈ લઈશું. આપણે પેલી બિલાડીઓ પૂછાતી નથી એટલે એ નહીં, પણ મેઇન જે આની અંદર 5 બિલાડીઓ છે, સિંહ, વાઘ, ચિત્તો, દીપડો અને હેણોત્રો. શું છે સાહેબ અહીંયાથી પ્રશ્ન શું બન્યો? બિલાડ કુળની 7 મોટી બિલાડીઓમાંથી અથવા 7 બિલાડીઓમાંથી કઈ જોવા મળે તમને? બરાબર છે, આ 5 મોટી જોવા મળે કઈ? સિંહ, વાઘ, દીપડો, ચિત્તો. થઈ ગયા 4, સિંહ, વાઘ, દીપડો, ચિત્તો, અને આના સિવાય એક શ્વાન જેવું લાગે એ હેણોત્રો. હા, હેણોત્રો. બરોબર છે, હેણોત્રો આયુષ્યનમાં લિસ્ટ કન્સર્નમાં છે, એની કોઈ ચિંતા નથી, બહુ બધી સંખ્યામાં છે. બરાબર, વાઘ છે, વાઘ સૌથી વજનદાર. બીજું, બિલાડ કુળમાં સૌથી વધુ વ્યાપ ધરાવતું પ્રાણી. બરાબર છે, હવે સાહેબ આમાં પાછું ગુજરાતી સમજવાનું અમારે. સૌથી વધુ વજનદાર એટલે હું વ્યાપ એટલે શું? તો વ્યાપ એટલે કે સૌથી વધુ વસ્તી ધરાવતું. વ્યાપ એટલે બધે ફેલાયેલું, આ સર્વત્ર વ્યાપેલું છે એટલે કે બધે ફેલાયેલું છે. સૌથી વધુ ફેલાયેલું કયું છે? સિંહ, વાઘ, દીપડો કે હેણોત્રો? તો જવાબ આવે સાહેબ દીપડો. બરાબર છે, દીપડો તમારો જે છે લેપર્ડ. બરાબર, દીપડાને લેપર્ડ કહેવાય, ચિત્તાને ઇંગ્લિશમાં ચિત્તો જ કહેવાય. બરાબર છે. ચલો, 33મો સવાલ, શિકારનું સૌપ્રથમ ગરદનનું હાડકું તોડી નાખવાની વિશિષ્ટતા કોની છે? શિકારનું સૌપ્રથમ ગરદનનું હાડકું તોડી નાખવાની વિશિષ્ટતા કોની છે? સિંહ, વાઘ, દીપડો કે હેણોત્રો? સિંહ, વાઘ, દીપડો કે હેણોત્રો? તો સાહેબ સૌપ્રથમ જે કહેવામાં આવે યસ આપણો દીપડો. બરાબર છે. ચલો, વાઘ. બરાબર, વાઘ જે છે ને એ સૌપ્રથમ શિકાર હોય એનું ગરદનનું હાડકું તોડી નાખે, એટલે પછી જે છે એ બહુ એનર્જી વેસ્ટ ન કરવી પડે. બરાબર છે. ચલો, 34મું છે, સિંહ ક્યાંનો વતની ગણાય છે? સિંહ ક્યાંનો વતની ગણાય છે? બરાબર છે. ચલો, એશિયા, આફ્રિકા, આર્કટિક કે મધ્ય યુરોપ? એશિયા, આફ્રિકા, આર્કટિક કે મધ્ય યુરોપ? તો જે આપણો સિંહ લાયન જે છે એ ક્યાંનો વતની ગણાય છે? સિંહ જે છે એ મધ્ય યુરોપનો વતની ગણાય છે. આશરે 5000 વર્ષ પહેલા, બરાબર છે, મધ્ય યુરોપમાંથી સિંહ છૂટા પડ્યા. મધ્ય યુરોપમાંથી આવ્યો એ તો બધા ઘણા બધા વર્ષ પહેલા, પણ 5000 વર્ષ પહેલા એશિયન અને આફ્રિકન, એશિયાટિક અને આફ્રિકન જુદા પડાવવાનું કહેવાય. ગુજરાતમાં છેલ્લે વાઘ ક્યારે દેખાયો હતો? પ્રશ્ન છે અને પ્રશ્ન પૂછાય તો મજા આવવાની, કારણ કે તમને જ અહીંયાથી ખબર હશે. ગુજરાતમાં છેલ્લે વાઘ ક્યારે દેખાયો? 1993, 1995, 1997 કે 1999? આપણી ગુજરાતની જ વન વિભાગની બુકમાં છે. તો સાહેબ આ તો તમારા માટે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન બન્યો, ગુજરાતમાં છેલ્લે વાઘ ક્યારે દેખાયો? બરાબર છે. ચલો, 1993, 1995, 1997, 1999 જવાબ આવે. 1997, વેરી ગુડ. બરાબર છે. ચલો, 36મો સવાલ, કયા પ્રાણીને રુદન રેખા હોય છે? બરાબર, કવિઓએ એને રુદન રેખા કીધું છે. જવાબ શું આવે? સિંહ, વાઘ, દીપડો કે ચિત્તો? તો રુદન રેખા સાહેબ તમે ચિત્તાને જોઈ હોય, ચિત્તાની આંખ પાસેથી નાક સુધી એક કાળી લીટી જાય એને કવિઓએ રુદન રેખા કહી દીધી. બરાબર, ચિત્તો જે છે એ ચિત્તીના વિરહમાં એટલો રોયો છે કે એના કોક દાદા કે સાહેબ એમને આ શું થઈ ગયા છે, લીટા પડી ગયા છે. ચલો, હવે બિલાડ કુળના આપણે જે પ્રાણીઓ છે 5 એના વિશે જોવાનું છે. સિંહ એટલે કે એશિયાટિક લાયન, આ ફેલેડિયા પરિવારના છે બધા. બરાબર છે, કાર્નિવર ગોત્રના છે. બરાબર, કાર્નિવોડિયા ગોત્રના છે એટલે કે ઓર્ડરના છે, અને ફેલેડિયા કુળના એટલે કે કુટુંબના છે. પેન્થેરા લિયો પર્શિયા એનું વૈજ્ઞાનિક નામ છે. કોનું? સિંહનું. પેન્થેરા લિયો પર્શિયા. ઓકે, આગળ આપણે વાત કરીએ તો સિંહ જે છે એના બીજા નામ શું છે? વનરાજ, શાર્દુલ, સાવજ, કેસર, ઊંટીઓ કે બબ્બર શેર? આ બધા એના
હુલામણા નામ છે, 150 થી 170 કિલોગ્રામ વજન નો હોય, વાઘ બાદ બીજું વજનદાર પ્રાણી છે. નર જે છે 4 વર્ષે અને માદા 3.5 વર્ષે પુખ્તતા વય પામી જાય છે. તો સાહેબ આ પર્યાવરણની અંદર અને સમગ્ર જીવ સૃષ્ટિમાં કોમન વાત છે. તમારા ઘરમાં પણ નજર કરી શકો છો, ત્યાં તમને દેખાશે કે ઘણા ઢાંડા થઈ ગયા હોય, બરાબર, જે પણ હજી સુધી અકલ નો આવી હોય, બરાબર. મમ્મી કહેતા હોય કે આ તો અમારો નાનો છે, અને એના કરતા નાની દીકરી હોય એ એટલી બધી સયાની હોય કે બધું સમજતી હોય. તો સાહેબ આ નિયમ છે, માદા જે છે અને પ્રકૃતિમાં નિયમ પાછો એવો છે કે માદા જે છે ને પતંગિયામાં, અમુક ચામાચીડિયામાં, પક્ષીઓમાં, એ નર કરતા કેવી હોય, મોટી જ હોય હંમેશા. આપણા ભારતમાં, આપણું ભારતનું સૌથી મોટું પતંગિયું, બરાબર છે, જે ગોલ્ડન બર્ડવિંગ હતું, સોરી સાઉથન બર્ડવિંગ હતું, એમાંથી ગોલ્ડન બર્ડવિંગ કરવામાં આવ્યું છે, બરાબર છે. તો એમાં જે માદા પતંગિયાની લંબાઈ વધારે જ હતી, હમણાં એક પક્ષી જોયું એમાં એ વધારે હતી, દેડકામાં એ વધારે આવે. તો આ બધા જે મેચ્યોરિટીના મામલામાં માદા સૌથી વધારે ઝડપથી મેચ્યોર થઈ જાય છે અને નર થોડોક સમય વધારે લે છે. ગર્ભકાળ 105 થી 110 દિવસ. એટલા માટે જે જુલાઈ હોય છે, જુલાઈથી ઓક્ટોબર સુધી ગીરનું આ નેશનલ પાર્ક અને સફારી બંધ શું કામ રહે છે, બરાબર છે. સિંહને 3 કે 4 પરિસ્થિતિઓમાં છંછેડવો નહીં એ હું ત્યાં અભયારણ્યમાં ગયો હતો, ત્યાં મને જણાવ્યું હતું, બરાબર છે. એક તો સિંહ 10 દિવસનું ભૂખ્યું હોય, હવે એ આપણને કઈ રીતે ખબર પડે એ ખબર નથી, પણ જ્યારે સિંહ 10 દિવસથી વધારે ભૂખ્યો હોય, એક દીમાં 30 કિલોગ્રામ ખાઈ જતો હોય, તો 300 કિલોગ્રામની ભૂખ ભરી હોય, બરાબર છે. 60-60 કિલોના 5 જણા હોય તો એ પતાવી દે, બરાબર. બીજું કે સિંહ જ્યારે એમના રોમાન્સના મૂળમાં હોય, બરાબર છે, રોમાન્સના મૂળમાં મુખ્યત્વે ચોમાસામાં જ હોય, તો ત્યારે એને છંછાડવો નહીં. અને સિંહણ જ્યારે એના બચ્ચાઓ સાથે હોય, બરાબર છે, બચ્ચાઓ સાથે, આ 3માં એને છંછેડવો નહીં, બાકી એ કાંઈ ન કરે. બાકી વાઘને તો ક્યારેય ન છંછેડી શકાય, વાઘને તો એને શિકાર કરી લીધો હોય, એકલો હોય કે જોડીમાં હોય, છોકરા આડે હોય એને ન હોય એને અડાય જ નહીં, બરાબર છે. ચલો લાઈવ લેક્ચર MS ગોસ્વામી આપણો સવારે 8 વાગે હોય છે, આવતીકાલે નથી, સન્ડે હોવાથી સોમવારે, બરાબર, સોમવારે હોય છે. યસ, આગળ વધીએ. તો આયુષ્ય આનું 12 થી 15 વર્ષ સુધીનું હોય છે. એક રાજમાતા કરીને સિંહણ હતા આપણી પાસે, એનું 20 વર્ષની વયે નિધન થયું 2021 કે એમ કઈક, બરાબર છે. અમરેલી જે આપણું ભાવનગર છે એમાં પાલીતાણામાં વડાલ એનિમલ કેર સેન્ટર છે ત્યાં એમનું નિધન થયું હતું. અને કહેવામાં આવે છે કે સાહેબ આખો એક અમરેલી બાજુ લીલિયા કાંકરંજનો વિસ્તાર છે, ત્યાં 50 થી 54 સિંહ છે. આ બધા રાજમાતાના વંશજ ગણાય છે, બરોબર છે. આ સૌથી વધુ વયે એ રાજમાતા ગર્ભાવસ્થા પણ એમને કરેલી છે, બરાબર છે. એક વખત તો ક્યાંક છે ગોંડલ પહોંચી ગયા હતા એક બાજુ, એક વખત રાજકોટ પહોંચી ગયા હતા, પછી એમને કોલર લગાવવામાં આવ્યો હતો, બરાબર, ટ્રેક કરવા માટે. ગીર નેશનલ પાર્કમાં જોવા મળશે. 674 એની વસ્તી છે હાલ, આપણને ખબર છે, બરાબર. જાતિનો ઉદ્ભવ મધ્ય યુરોપમાં. હવે બે વસ્તુ છે કે જે આફ્રિકાના સિંહોની કેશવાળી એટલે કે આગળની જે દાઢી છે એ એશિયાઈ સિંહ કરતા ભરાવદાર હોય, એશિયાઈ સિંહ કરતા એ ભરાવદાર હોય. અને આપણા સિંહોની પૂછગુચ્છ એટલે કે પૂંછડી પાસે જે સૌથી નીચે જે ટેઇલ હોય છે એમાં જે વાળનો ગુચ્છ હોય છે એ આફ્રિકન સિંહનો ઓછો હોય છે આપણા એશિયન સિંહ કરતા. તો એશિયન સિંહ પાસે પૂંછડીના વાળ વધારે છે આફ્રિકન સિંહ કરતા, અને આફ્રિકન સિંહ પાસે એશિયન સિંહ કરતા દાઢીના વાળ એટલે કે કેશવાળી વધારે છે. ખાસ યાદ રાખવાનું, બરોબર છે. આજના સિંહનો ઉદ્ભવ મધ્ય યુરોપમાં થયો હતો એવું માનવામાં આવે છે. આથી આફ્રિકા અને ભારત તરફ ગયો, બરાબર છે. ત્યાંથી બાહ્યકાર વિદ્યાની દ્રષ્ટિએ આફ્રિકા અને એશિયાએ ગીર ભારતમાં સિંહમાં કેટલાક તફાવત છે. જેમ કે આફ્રિકાનો સિંહ કદમાં મોટો અને વજનમાં વધારે, આફ્રિકાના સિંહની કેશવાળી એશિયા સિંહની કેશવાળી કરતા ભારે અને વધારે હોય. જો કે આફ્રિકાના સિંહની પૂંછડીના છેડે જે વાળનો ગુચ્છો છે એ એશિયા સિંહના ગુચ્છા કરતા નાનો હોય છે, મેં તમને ભણાવ્યું એ જ. આ ઉપરાંત બંને સિંહના પગના ઢીચણ એલ્બો ઉપર પણ વાળના ગુચ્છા હોય છે. તો આ જુઓ, કદાચ પૂછાય જાય કે કયા બિલાડ કુળના પ્રાણી પાસે ઘૂંટણમાં પણ વાળ હોય છે, તો સાહેબ આપણા સિંહ પાસે પેટની ચામડી, ખોપરી અને મિજાજમાં ફરક હોય છે. આપણો સિંહ રોયલ સિંહ છે, ત્યાંના સિંહનું કંઈ કહેવાય નહીં. ગરમીમાં એમના માથા ભમી ગયા હોય, બરોબર છે, મેન્ટલ હોસ્પિટલ પણ ન હોય. ચલો આગળ વધીએ. ભારતમાં પ્રોજેક્ટ ટાઈગર અમલમાં આવ્યો એ પહેલા સિંહ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી હતું. પ્રોજેક્ટ ટાઈગર અમલમાં આવ્યો એની પહેલા સિંહ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી હતું, બરોબર છે. ચલો
ઓકે જયભાઈ, અત્યારે હાલ લાઈવ તો એકે બેચ નથી, તમે રેકોર્ડેડ લઈ શકો છો, બરાબર છે? ચલો તો વાઘ વિશે, પેન્થેરા ટાઈગ્રીસ ટાઈગ્રીસ અથવા ટિગ્રીસ ટિગ્રીસ કહી શકો છો. ઉત્તર ભારતમાં એનું નામ શેર છે. 170 થી 190 કિલોગ્રામનો સૌથી વધુ વજનદાર. આનાથી 20 થી 40 કિલોગ્રામ ઓછો જ હોય આપણો સિંહ લાયન. આ પણ નર જે છે 4 વર્ષે પુખ્ત થઈ જાય, માદા 3 વર્ષે પુખ્ત થઈ જાય. અહીંયા પણ એ જ લાગુ પડે. 105 થી 110 દિવસ ગર્ભકાળ બેયનો સરખો. 12 થી 15 વર્ષ કોલરવાળી વાઘણનું 16 વર્ષની વયે નિધન થયું હતું, બરાબર છે? સૌથી વધુ જે કોલરવાળી વાઘણે શું કર્યા છે, એમણે બચ્ચાઓ આપેલા છે. આ 18 રાજ્યમાં જોવા મળે, યાદ રાખજો. વાઘ જે છે 13 દેશોમાં અને ભારતમાં 18 રાજ્યમાં જોવા મળે છે. હાલ એના 54 ટાઈગર રિઝર્વ છે. કેટલા છે? તો સાહેબ 18 દુ 36 18 તરી 54. મજા આવી ગઈ, યાદ રહી જાય. 18 તરી 54, બરાબર છે? સૌથી વધુ મધ્યપ્રદેશમાં વાઘ આવ્યા છે નવા લેટેસ્ટ આંકડાઓ પ્રમાણે, બરાબર છે ને? અને વાત કરવામાં આવે તો આ ટાઈગર રિઝર્વ 54 જે છેલ્લું 54મું ક્યાં બન્યું? 7મું ટાઈગર રિઝર્વ બન્યું છે મધ્યપ્રદેશનું, જેનું નામ છે વિરાંગના દુર્ગાવતી. એના સિવાય હવે એક બિહારમાં બનવાનું છે કેમુર, બરાબર છે? કેમુર બનવાનું છે બિહારમાં, અને જે કહેવામાં આવે કુંભલગઢ બનવાનું છે રાજસ્થાનમાં. પણ બનશે ત્યારે આપણને જાણ કરશે, અત્યારે ખાલી યાદ રાખજો બનવાનું છે, બન્યા છે ખાલી 54. ઓકે, વિશિષ્ટતાઓ શું છે? શિકારના ગરદનનું હાડકું તોડી નાખે. 2018ના આંકડા નથી જોવાના, 2022ના આંકડા કહું છું. શિકારના ગરદનનું હાડકું તોડી નાખે. મધ્યપ્રદેશને ટાઈગર સ્ટેટ કહેવાય છે. રેવા સ્ટેટના મહારાજાએ સફેદ વાઘનો શિકાર કર્યો હોવાનું પણ નોંધાયેલું છે. ચીનમાં કાળા વાઘ જૈનમાં હોવાનું કહેવાય છે. કયા દેશમાં? તો કદાચ પૂછાય ચીનમાં. માદા વાઘ બચ્ચાઓને સંગ્રહેલું માંસ ઉલટી કરીને બહાર કાઢીને ખવડાવે છે, બરાબર છે? કારણ કે આ માતાનો પ્રેમ છે, એને ડાયજેસ્ટ કરીને અથવા તો એવી રીતે ખવડાવે છે. 8 પ્રજાતિ પૈકી 3 પ્રજાતિને વાઘ લુપ્ત છે, યાદ રાખવાનું છે. વિશ્વમાં વાઘની પ્રજાતિ કેટલી હતી? 8. કેટલી હતી? 8. હવે છે કેટલી? 5. કેટલી છે? 5 છે. તો પહેલા 8 હતી, લુપ્ત કેટલી થઈ ગઈ? 3. છે કેટલી? 5, બરોબર છે? ચલો, હાલમાં વાઘની 5 પ્રજાતિઓ અસ્તિત્વમાં છે. બેંગાલ ટાઈગર, સાહેબ આ બધા ટાઈગર છે ને એ ખાલી ભારતના જ નથી, બેંગાલ ટાઈગર આપણી સિવાય બાંગ્લાદેશનું રાજ્ય રાષ્ટ્રીય પ્રાણી છે. ઇન્ડો ચાઇનીઝ ટાઈગર, બરાબર છે? આ બીજો. એના બાદ સુમાત્રન ટાઈગર ઇન્ડોનેશિયામાં જોવા મળે. ચોથો છે આમુર અથવા સાયબેરિયન ટાઈગર, બરાબર છે? અને પાંચમો છે સાઉથ ચાઇના ટાઈગર, બરાબર? વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે, આ તો તમને ખબર જ છે, બરાબર? તો 8 પ્રજાતિમાંથી 3 જતા રહ્યા છે, બરાબર છે? મલયાલમ થઈ ગયું અને એવા અમુક છે. તો જોઈએ આપણે વિશ્વમાં કેટલા દેશોમાં વાઘ ફેલાયા છે. હમણાં જ બોલ્યો 10, 11, 12 કે 13. તો તમને કોઈ હિમદીપડા અથવા હિમચિત્તા સ્નો લેપર્ડ વિશે પૂછે તો એ 12 દેશમાં છે. પણ તમને એમ પૂછે કે વિશ્વમાં કેટલા દેશમાં વાઘ છે, તો તમારો જવાબ ડી આવે, તમારો જવાબ ડી આવે, 13 દેશો છે. જય હિન્દ, જય હિન્દ, ડીજે જયદીપ. ચલો આગળ વધીએ, બરાબર છે? ભારત, બાંગ્લાદેશ, ભૂટાન, ચીન, બરાબર? આ પાસે પાસે આવેલા ચારે. એના બાદ ઇન્ડોનેશિયા, મલેશિયા, મ્યાનમાર. એના બાદ નેપાળ, આ પણ બાજુમાં આવેલું છે. રશિયા, થાઈલેન્ડ, કંબોડિયા સ્થાનિક રીતે લુપ્ત. વિયેતનામ સ્થાનિક રીતે લુપ્ત. લાઓસ, એમાં પણ સ્થાનિક રીતે લુપ્ત. તો આ 3 દેશો છે, કંબોડિયા, વિયેતનામ અને લાઓસ, અહીંયા સ્થાનિક રીતે લુપ્ત થઈ ગયા છે 3, બરાબર? 3 દેશોમાં. હવે 10 દેશોમાં છે એવું કહી શકો તો એ વાંધો નહીં, બરાબર છે? ચલો, આયુસીએનમાં વાઘને કઈ શ્રેણીમાં સૂચિબદ્ધ કરાયા હોય? આયુસીએનમાં વાઘને કઈ શ્રેણીમાં સૂચિબદ્ધ કરાયા છે? ભયંકર રીતે જોખમમાં, જોખમમાં સંવેદનશીલ કે લુપ્તની નજીક. તમારો જવાબ આવે જોખમમાં, એન્ડેન્જર્ડ. શું આવે જવાબ? એન્ડેન્જર્ડ. આગળ જોઈએ, રોયલ બેંગાલ ટાઈગર નીચેનામાંથી કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે? બાંગ્લાદેશ, મલેશિયા, દક્ષિણ કોરિયા કે એબીસી તમામ? તો જવાબ આવે રોયલ બેંગાલ ટાઈગર. ભારતનું છે અને બાંગ્લાદેશનું છે. યાદ રાખજો, મલેશિયાનું રાષ્ટ્રીય પ્રાણી એટલે કે નેશનલ એલિમેન્ટ પણ વાઘ છે, મલયાન વાઘ. દક્ષિણ કોરિયાનું મલય ભાષામાં વાઘને હરિમાઉ કહે, અને હરિમાઉ શક્તિ આપણે મલેશિયા સાથે હમણાં જ મેઘાલયમાં કરી રહ્યા છીએ, મેઘાલયમાં, બરાબર છે? તો આ હમણાં જ કરંટ અફેર્સમાં આવી ગયું, ડેઇલી કરંટ અફેર્સમાં. મલયાન વાઘ મલેશિયાનો છે, મલય ભાષામાં વાઘને હરિમાઉ કહેવાય, મેઘાલયમાં આ હમણાં યુદ્ધાભ્યાસ ચાલુ છે. દક્ષિણ કોરિયામાં સાયબેરિયન વાઘ, અમુર વાઘ એમનો છે. તો સાહેબ ભારત સિવાય બાંગ્લાદેશ, મલેશિયા અને દક્ષિણ કોરિયાનું પણ રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે, યાદ રાખવાનું, બરાબર છે? ભારતમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? આઈએમપી. ચલો, મહત્તમ 3925, સરેરાશ 3682 અને લઘુત્તમ 3167 વાઘ છે. એના બાદ વાઘની સંખ્યાનો 2022નો રિપોર્ટ 29 જુલાઈ કોર્બેટ ટાઈગર રિઝર્વમાં જાહેર થયો. સાચું કે ખોટું?
भारत में 9 टाइगर रिजर्व में 100 કેદેથી વધુ વાઘ છે। ઉત્તર અને મધ્ય ભારતમાં વાઘની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે અને ભારતમાં સરેરાશ 6.1% થી દર વર્ષે વાઘની સંખ્યા વધે છે। જવાબ શું સાચો છે? બરાબર છે। ચલો તો સાહેબ અહીંયા તમારો જવાબ બધે બધા સાચા છે, બધે બધા સાચા છે। ભારતમાં હાલમાં મહત્તમ 3925, एवरेज 3682 અને લઘુત્તમ 3167 વાઘ છે। વાઘની સંખ્યાનો હમણાં 2022 નો રિપોર્ટ કેટલામો હતો? તો સાહેબ પહેલો રિપોર્ટ ક્યારે આવ્યો? પહેલો રિપોર્ટ તમારો જે આવ્યો છે એ 2006 માં આવ્યો, દર 4 વર્ષે થાય। 2010 માં બીજો આવ્યો, 2014 માં ત્રીજો આવ્યો, 2018 માં ચોથો આવ્યો, 2022 માં પાંચમો આવ્યો, 2026 માં છઠ્ઠો આવશે। તો આ કેટલામાં આંકડા છે? પાંચમા રિપોર્ટના આંકડા છે। અને દર વર્ષે, નોટ એવરી ફોર યર, એવરી યર વાઘની સંખ્યા ભારતમાં 6% દરથી વધે છે, એ પણ યાદ રાખવાનું। ઉત્તર અને મધ્ય ભારતમાં વાઘની સંખ્યા વધી છે, બરાબર છે। 500 માંથી ગણાય 750 કે ના સમથિંગ થઈ ગયા છે, બરાબર છે। મધ્યપ્રદેશમાં વાઘ બહુ વધી ગયા છે ભાઈ, બરોબર, આ યાદ રાખવાનું છે। આગળ વધીએ, એના બાદ આવે છે ચિત્તો। ચિત્તાનું સાહેબ એક લેક્ચર મેં લીધો છે ખતરનાક, તમારે ચિત્તા વિશે બધું જ ભણવું હોય તો ચિત્તા વિશે મોસ્ટ ટાઈમ બી 30 ક્વેશ્ચન, ચિત્તાના ઇતિહાસથી લઈને અત્યાર સુધીની બધી જ માહિતી આની અંદર છે, બરાબર છે। 40-45 કે 50 મિનિટનો લેક્ચર છે, આ જોઈ લ્યો એટલે ચિત્તા વિશે બધું આવી જાય। અને એ જે લેક્ચર છે એમાંથી પૂછાશે, બરાબર, ચિત્તા વિશે કહેવા જાવ તો અહીંયા કલાક થાય, બરાબર। તો ચિત્તા વિશે જે માહિતી મેળવવાની છે આની અંદર આપેલી છે, આ બુકમાં જોઈએ તો એનું વૈજ્ઞાનિક નામ છે એસિનોનેક્સ ઝુબાટસ, અન્ય નામ છે શિકારી દીપડો, વજન છે 25-60 કિલોગ્રામ, પુખ્તતા વય 2-3 વર્ષ, ગર્ભકાળ 90-98 દિવસ, બરાબર છે। નાનો છે એટલે દીપડા નો જે ગર્ભકાળ છે વાઘ અને સિંહ કરતા ઓછો છે, આયુષ્ય છે 12 વર્ષ, બરાબર છે, આયુષ્ય ઓછું છે, બરાબર। સાહેબ એ રીતે જુઓ, જે હાથીનો ગર્ભકાળ વધારે છે તો એનું આયુષ્ય પણ વધારે છે। આ બધાના ગર્ભકાળ 3-3 મહિનાના છે એટલે બધા 15-15 વર્ષ, 3-5-15 એવી રીતે કરી શકો જીવે છે, બરાબર છે। આફ્રિકાથી મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આપણે 20 ચિત્તા લાવ્યા છે, નામીબિયાથી અને દક્ષિણ આફ્રિકાથી, બરાબર છે। એમાંથી કેટલા લગભગ વાત કરવામાં આવે તો જે મરી ગયા છે એમાંથી સંખ્યા પુખ્તતા વયમાં 20માંથી 6 પુખ્ત મેચ્યોર જતા રહ્યા છે અને 4 જેમાં જેમના જીવ્યા હતા, બરાબર, બાળકો આવ્યા હતા પેલી જ્વાલાને, બરાબર છે, એમાંથી 4માંથી 3 જતા રહ્યા હતા એટલે 9 ચિત્તાઓ જે 24માંથી મૃત્યુ પામ્યા, બરાબર છે। અને હવે બચ્યા કેટલા છે? 15, 15માંથી 14 મેચ્યોર છે અને 1 બચ્ચું છે, બરાબર। હવે આ જુદી જુદી કેટલી જગ્યાએ લાવવામાં આવશે ને એ મેં કહી દીધું છે પહેલેથી, બરાબર। ભારતમાં ચિત્તા લાવ્યા એને 1 વર્ષ ક્યારે પૂરું થયું? તો સાહેબ આપણા વડાપ્રધાનની જન્મદિવસે, સોરી, બરાબર, 17 સપ્ટેમ્બરના રોજ, તો ત્યારે જ છે આ આખો પ્રોગ્રામ થયો હતો। હીરો વાળાએ, હીરો મોટર કોર્પ છે આ બધા, એને જે ચિત્તા મિત્ર છે એમને બાઇક આપી, પેલી ગ્લેમર વેચાઈ ગઈ અને કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટી એ હચવાઈ ગઈ, બરોબર છે। ચલો તો ભારતમાં સંખ્યા 0 છે, સપાટ ઘાસ અને આછી ઝાડી વાળા મેદાનમાં રહે છે, ટૂંકા અંતર માટે ઝડપી છે, બધાને ચિત્તાનું ખબર છે કે ચિત્તો જે છે એ વધુમાં વધુ કંઈક 131 કિલોમીટર પર સેકન્ડ કે એમ કંઈક ભાગી શકે પર અવર, પણ આ 1 મિનિટ માટે વધુ ભાગી શકે કારણ કે એમાં પરસેવાની સિસ્ટમ નથી, પરસેવો વળે જ નહીં ચિત્તાને, એટલે જે છે વધુ ન ભાગી શકે। તમે જો ડિસ્કવરી અથવા નેશનલ જીઓગ્રાફિક ઉપર, ચિત્તો જે છે શિકારની સૌથી વધુ નજીક જાય, એના બાદ હુમલો કરે કારણ કે બહુ દોડે નહીં, બરાબર। મોઢા ઉપર નાકની બંને તરફથી કીકી સુધી કાળી રેખા છે, એને રુદન રેખા કહે છે। મોગલ અને ભાવનગરના રાજાઓ જે ચિત્તા અને હેણોત્રો, તમને કોઈક પૂછે કે હેણોત્રો બિલાડ કુળના કયા પ્રાણી સાથે મળતો આવે છે, તો તમારો જવાબ શું આવશે? કે આ ચિત્તા સાથે, જે હેણોત્રોના પાછળના પગ છે ને, હેણોત્રાના પાછળના પગ એ ચિત્તા સાથે મળતા આવે છે, અને આ બે પ્રાણીઓ ચિત્તા અને હેણોત્રો એક તો છે શ્વાન જેવા એટલે એમને કંટ્રોલ ઝડપી કરી શકાય, વાઘ અને સિંહને કંટ્રોલ ન થાય, બરાબર છે, એમનો મગજ જાય તો ઉડાડી દે, પણ આ ચિત્તા અને જે કહેવામાં હેણોત્રાને કંટ્રોલ કરી શકાય, હેણોત્રો એક પંજો મારે 9-10 કબૂતર તે જે છે એ પોતાના એનો શિકાર કરી શકે। તો સાહેબ આજે વાત કરવામાં આવે કે ચિત્તા અને હેણોત્રાને તાલીમ આપવામાં આવતી હતી શિકારની, શિકારની, બરોબર છે। તો મોગલ અને ભાવનગરના રાજવીઓ દ્વારા શિકારની તાલીમ આપવામાં હતી। છેલ્લો ચિત્તો છત્તીસગઢના કોરિયા જિલ્લામાં છત્તીસગઢના ભારતની અંદર મૃત્યુ પામ્યો 1947માં,
1952 માં એને જે છે એ લુપ્ત જાહેર કરવામાં આવ્યો. તો અન્ય ત્રણ બિગ કેટ્સ ની માફક આ ગર્જનાઓ કરતો નથી, બરાબર છે? એનો અવાજ મીંડળી જેવો, બિલાડી જેવો છે, બરાબર? ચિત્તા કે ચિત્તા શબ્દ સંસ્કૃત છે, ચિત્ર કાયા ઉપરથી પડ્યો છે. આની ઉપરના જે ટપકાઓ છે ને એના ઉપરથી ચિત્ર કાયા ઉપરથી શબ્દ પડ્યો છે. હાલમાં ચિત્તો આફ્રિકા, ઈરાન અને ઈરાકમાં છે, બરાબર? હાલમાં એની સંખ્યા કંઈક 7000 જેટલી છે. અને ચિત્તો આયુસીએનમાં વલ્નરેબલમાં આવે છે. ક્યાં આવે છે? વલ્નરેબલમાં આવે છે. ચલો આગળ વધીએ. ચિત્તા વિશે આખો લેક્ચર જોઈ લેજો, જેને મોજ આવે. દીપડો, દીપડો જે છે પેન્થેરા પાર્ડસ ફુસ્કા, એનું નામ શું છે? પેન્થેરા પાર્ડસ ફુસ્કા. પોતાના વજન કરતા સાહેબ 3 ગણો વજન લઈ જઈ શકે, બરોબર? આખી ભેંસ છે છાપરા માથે ચડાઈ દેયા. તો સાહેબ અન્ય નામો છે દીપડાની ચાલને અંગ્રેજીમાં ટીજીડી ગ્રેડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ટીજીડી ગ્રેડ. અને વજન છે એનો 30 થી 60 કિલોગ્રામ. કેટલો? 30 થી 60 કિલોગ્રામ. પુખ્તતા વય છે 2 થી 3 વર્ષ. અને 87 થી 94 દિવસ સુધી તેનો ગર્ભકાળ છે. વાત કરવામાં આવે તો આયુષ્ય 12 થી 20 વર્ષ છે. ગુજરાતમાં મધ્ય ગુજરાત સિવાય બધે જ જોવા મળે છે, બરાબર? મધ્ય ગુજરાત સિવાય બધે જ જોવા મળે છે, બરાબર? ચલો વિશિષ્ટતા છે, ચિત્તા કરતા વધુ વજનદાર છે. ગોળ નથી ચિત્તો, ગોળ હોય છે. ચિત્તાનો ચહેરો ગોળ, આનો લંબગોળ જેવો છે. અને શરીર પણ એકદમ જે છે એ અલાઈન નથી હોતું. કચ્છ થી લઈને ડાંગ સુધી ગીરના જંગલ અને આજુબાજુમાં બધે જોવા મળે છે. યસ, આગળ વધીએ. તો કાળો દીપડો કોઈ અલગ નથી, એમાં મેલેનિન નામનું તત્વ હોય છે. તો કોઈ બ્લેક તમને જોવા મળે તો બ્લેક ટાઈગર કે બ્લેક લાયન કે બ્લેક આ લેપર્ડ, એની અંદર મેલેનિન રંજક દ્રવ્ય વધારે હોય, બરાબર? આફ્રિકાના લોકોમાં મેલેનિન વધારે હોય, બરાબર છે? તો વધુ પડતી હાજરીના કારણે શરીર કાળાશ પકડે છે, બરાબર? આ બારે માસ લીલા જંગલમાં હોય છે. માનવ વસાહતમાં સહેજ ઝડપથી આવી જવાતો હોવાથી માણસની બીક જ નથી. એને માનવ ભક્ષી દીપડા, માનવ ભક્ષી વાઘ કરતા વધુ ખતરનાક હોય છે. દીપડો એટલો ખતરનાક છે કે એને, બરાબર છે, ભૂખ ન લાગી હોય, બરાબર છે, તો આજુબાજુના 3-4 નું એ મારણ કરી જ નાખે, પંજા મારી નાખે. દીપડો પાલતું કે રખડતા કૂતરાઓનો મોટો દુશ્મન છે. દીપડાનો મોટામાં મોટો દુશ્મન વાઘ છે, બરાબર છે? હમણાં જ જોયું આપણે કે આપણા જે માકડાઓ છે હનુમાન લંગૂર, એમનો દુશ્મન કોણ છે? દીપડો. અને દીપડાનો દુશ્મન વાઘ છે. ગીરમાં દીપડાને સિંહ તરફથી જોખમ રહે, એટલે કે પોતાના કુળના જે લોકો છે એનાથી. જંગલી કૂતરા ઘોલ અને ઝરક પણ દીપડા માટે મુશ્કેલી સર્જી શકે. જગતમાં બિલાડ કુળની તમામ જાતિઓની સરખામણીમાં દીપડો મહત્તમ વ્યાપ ધરાવે. વ્યાપ એટલે કે ફેલાયેલો છે. ચલો આગળ વધીએ. એના બાદ છે છેલ્લો હેણોત્રો, કેરેકલ. આની કચ્છમાં વસ્તી ઓછી થઈ ગઈ છે, તો ખાલી ગુજરાતની દ્રષ્ટિએ જોવા જાય તો આની હવે બહુ સેન્સિબલ વસ્તી છે. પણ સાહેબ સંપૂર્ણ વિશ્વમાં તો આ રણમાં જોવા મળે. તો ઈરાન, ઈરાક, જે ગલ્ફ કન્ટ્રીઝ છે, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બધે જોવા મળે. એટલે લિસ્ટ કન્સર્નમાં આવે છે. એટલે આની બહુ ચિંતા નથી. આયુસીએન શું કહે છે કે આની બહુ ચિંતા નથી, બહુ બધી સંખ્યા છે આની, બરાબર છે? ચલો તો દીપડાના કોઈ દોસ્ત નથી, બરાબર છે? જે વ્યક્તિ બધા વાતે ઝપટ મારતો હોય એના કોઈ દોસ્ત ન હોય, બરાબર? વૈજ્ઞાનિક નામ છે ફેલિસ કેરેકલ, બરાબર? ફેલિસ કેરેકલ. એના બાદ છે અન્ય નામ છે ગસ સિયાગસ. વજન 15 થી 20 કિલોગ્રામ. પુખ્તતા હોય 1 થી 2 વર્ષમાં. ગર્ભકાળ 70 થી 78 દિવસ. ગર્ભકાળ ઓછો એટલે પાછું આયુષ્ય ઓછું, 10-1 વર્ષ જીવે. ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, શુષ્ક પ્રદેશમાં જોવા મળે, બરાબર છે? શુષ્ક અને અર્ધ શુષ્ક રાજ્ય કેટલા છે ભારતમાં? 11, બરાબર છે? શુષ્કમાં જોવા મળે. ગુજરાતમાં તેને લુપ્ત પ્રાય જાહેર કરવામાં આવે છે. જલ્દી લુપ્ત થઈ જશે, કારણ કે આંગળીના વેઢે ગણાય એટલા જ હવે બચ્યા છે. કચ્છના રણમાં કચ્છ વિકાસ પામી રહ્યું છે એટલે, બરોબર છે? ચાલો આગળ વધીએ. વિશિષ્ટતાઓ છે, શિકારી પ્રાણી છે, કૂતરા અને બિલાડીનું મિશ્ર સ્વરૂપ. અને જો તો એમ લાગે શ્વાન કુળનું છે, પણ આ બિલાડ કુળનું છે, એફ ફેલેડિયાનું. તાલીમ પામેલો હેણોત્રો કબૂતરાના ટોળામાં પંજો મારે, એક હાથે 9 થી 10 કબૂતરા પકડી લે, બરોબર છે? ઉડતા પહેલા. અગાઉ કચ્છ અને સૌરાષ્ટ્રમાં અવારનવાર જોવા મળતો, હવે માત્ર કચ્છમાં જોવા મળે છે. એમાં પણ લુપ્ત પ્રાય છે. વિશ્વની દ્રષ્ટિએ કેવો છે એ વિશ્વમાં જો જોવામાં આવે તો એ લિસ્ટ કન્સર્ન, એટલે કે એના ઉપર કોઈ ચિંતા નથી, બરાબર? હેણોત્રાની વાત કરીએ તો પાછલા પગની રચના એને લાગે વળગે છે ત્યાં સુધી હેણોત્રો ચિત્તાને મળતો આવે છે. તો સાહેબ આ ખાસ યાદ રાખવાનું કે હેણોત્રો કેરેકલ કોને મળતો આવે? ચિત્તાને. ભૂતકાળમાં ચિત્તાની જેમ હેણોત્રાને પણ શિકારની રમત માટે તાલીમ આપતી હોવાની નોંધ છે. એવી નોંધ છે કે પર્શિયામાં શિકારની રમત માટે વપરાતા કેટલાક હેણોત્રા ઘડીના છઠ્ઠા ભાગમાં જમીન ઉપર ચણતા 9 થી 10 કબૂતરોને ઉડી જાય પહેલા જ સફાયો કરી શકતા, બરોબર છે? ચાલો
બિલાડ કુળના પાંચ પ્રાણીઓ જોઈ લીધા. આવતીકાલે આપણે જે ઓવરવ્યૂ, આવતીકાલે નહીં હવે મંડે સોમવારે બીજા પાર્ટમાં આપણે આનો ઓવરવ્યૂ લેશું. શું લેશું? ઓવરવ્યૂ લેશું. અને ઓવરવ્યૂમાં આપણે જો છે ખાલી ચાર બિલાડીઓને લઈ લેશું, બરાબર. આના કોઈ પ્રશ્નો હોય તો રિવિઝનમાં લઈ લઈશું. બાકી ચાર બિલાડી પછી આપણે શ્વાન કુળના એટલે કે એફ કેનેડિયાના જોઈશું, બરાબર છે. એના બાદ આપણે જો છે એ શું કહેવાય, હરણને જોઈશું. તો સોમવારે આપણે શ્વાન કુળ અને હરણના જે બે પ્રજાતિઓ છે, જેમને એક વર્ષમાં દર વખતે એક વર્ષે જે શિંગડા આવે છે, એમને જીવનમાં એક જ વખત શિંગડા આવે છે, બે અલગ અલગ છે, બરોબર. તો એમને જોઈ લઈશું એટલે મજા આવી જશે. પીડીએફ, હવે પીડીએફ તો તમને ફોરેસ્ટ ગાર્ડની ત્યાં મળી જ રહેશે. પબ્લિકેશનમાં forest.gujarat.government.in જાઓ એટલે પબ્લિકેશનમાં જોઈ રહેશો એટલે મળી જશે. અને ખાસ આપણી એપ્લિકેશનમાં તમે મારા ડેઈલી કરંટ અફેર્સની, આવા જુદા જુદા ચિત્તાની, નોબેલ પ્રાઇઝની, આપણે હમણાં G20 પૂરું થયું, એશિયન ગેમ્સની, આ બધી પીડીએફ મેળવી શકો છો, જે તમારી બહુ જ ઉપયોગી છે. એના માટે શું કરો, એના માટે આપણો વિડીયો ચાલી રહ્યો છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, લિંકથી આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો. ડાઉનલોડ કરો એટલે આવું કંઈક દેખાશે, અડ્ડાનો લોગો આવશે. એના બાદ એની અંદર લોગિન કરવાનું છે, તમારો પાસવર્ડ, મોબાઈલ નંબર, જીમેઈલ આવું બધું માંગશે. પછી ઓટીપી આવશે નાખો એટલે તમે લોગિન થઈ જાઓ, અથવા તો ફેસબુક અથવા તો તમારું જીમેઈલથી એ લોગિન થઈ શકો, બરાબર છે. એના બાદ તમે શું કરો, એની અંદર પૂછશે ભાઈ કઈ એક્ઝામની તૈયારી કરો છો, SSC, IBPS, UPSC, બરાબર છે, RRB, RBI આવું બધું આવશે. એમાં એક ઓપ્શન નીચે સ્ટેટનો હશે, સ્ટેટ એટલે જુદા જુદા રાજ્ય. આમાં તમે જાઓ એટલે ગુજરાત હશે, ગુજરાતમાં જાઓ એટલે આપણું કામ પૂરું, બરાબર. ગુજરાતમાં જાઓ એટલે આવું ખુલશે, આવું ખુલશે. એટલે જો આપણે બધા વિડીયો યુટ્યુબના અહીંયા જોવા મળે એ તમે શેર કરી શકો, વોટ્સએપમાં કરંટ અફેર્સના ન્યૂઝ તમને જોવા મળે, ડેઈલી ક્વિઝ જોવા મળે, નવી નવી સરકારી જોબ વિશેની માહિતી જોવા મળે કે હાલ કઈ ભરતી ચાલુ છે, સબ્જેક્ટ વાઇઝ ક્વિઝ જોવા મળે, ફ્રી પીડીએફ મળે. કોર્સ લેવો હોય તો એ સ્ટોરમાંથી લઈ શકો, પણ જો તમે કોર્સ લીધેલો અહીંયા દેખાય માય કન્ટેન્ટમાં, અહીંયા એક કોમ્યુનિટી છે, એમાં એડ થઈ જાઓ. કોમ્યુનિટીમાં એડ થઈ જાઓ એટલે આપણું ગ્રુપ આવે, એક્સપ્લોર કરો આ ગ્રુપને, જુદા જુદા ફેકલ્ટીના ફોટો આવશે. મને અહીં સૌથી છેલ્લે રાખ્યો છે, પણ કાંઈ વાંધો નહીં, તમે બધા મને ગોતી લેશો એવો મને વિશ્વાસ છે, બરાબર. ગોતી લો, જે આદિત્ય દાન ગઢવી કહે છે એમ, તો સાહેબ ગોતી લેજો સૌથી છેલ્લે છે, એને જઈને ફોલો કરી લેવાનું છે. શું કરવાનું છે, ફોલો કરશો એટલે જો આ નવેમ્બરનું ડેઈલી કરંટ અફેર્સની આવી જાય છે સૌથી પહેલા સવારમાં, આપણે લેક્ચર લઈએ એના પછી. એના બાદ વાત કરીએ, બરાબર છે, બરાબર છે. એના બાદ આપણે વાત કરીએ તો નોબેલ પ્રાઇઝની બધી પીડીએફ છે, તો તમે જોઈ શકો છો, બરાબર છે. ફોલો કરી લ્યો અને પછી આ પીડીએફ ડાઉનલોડ પણ કરી શકો છો સાહેબ, ડાઉનલોડના ઓપ્શન પણ છે ફ્રીમાં, બરાબર છે. બાકી ગુજરાતનું મહાપેક છે, તમે પરચેસ કરી શકો છો ગુજરાતની અંદર આપણી આ તૈયારીઓમાં સાથે જોડાવા માટે. બાકી જે છે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, આ સિરીઝ ચાલુ રહેવાની છે એટલે યુટ્યુબ ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. રોજ રાત્રે 8 વાગે આવી જવાનું છે. આવતીકાલે સન્ડે, રવિવાર છે એટલે આવતીકાલે રજા છે એક દિવસ, બાકી આપણે રોજ 6 દી આવી જ જવાનું, સોમ દી શનિ, બરાબર છે. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર છે. ગુજરાત મહાપેક લઈ શકો છો, મેં કીધું એમ G423 કોડ નાખશો એટલે તમને બધા જ કોર્સમાં એડમિશન મળી જાય, બધા જ કોર્સમાં વરહુદી ગુજરાતની જે તમામ તૈયારીઓના ક્લાસમાં લાઈવ, બરાબર છે, 800 કલાક સુધી લાઈવ રેકોર્ડેડ, એના બાદ PDF અને બધું મળશે G423 કોડ. વિડીયો ગમ્યો હોય, બરાબર છે, તો એને લાઈક કરો, આપણે શેર કરો, બરાબર છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી મને રજા આપો. શુભરાત્રી, ગુડ નાઇટ, જય હિન્દ, જય ભારત.